હેલો એવરીવન, કેમ છો ભાઈ? મજામાં? હેલો, કેમ છો? બધા મજામાં છો? યસ ભાઈ, ઘણા દિવસ પછી આપણો લેક્ચર આવ્યો, બરાબર ને? બધા કે છે બહુ વેઇટ કરાવી. યસ, મને બધા સ્ટુડન્ટ્સ ના મેસેજ આવતા હતા કે ભાઈ લેક્ચર ક્યારે રાખશો, લેક્ચર ક્યારે રાખશો. પણ એકચ્યુઅલી હું આઉટ ઓફ સ્ટેટ હતી, તેથી આપણી 8 દિવસની છુટ્ટી થઈ ગઈ છે. હવેથી આપણે મેરેથોન સેશન યોજવાના છે, અને બધા જ ઘણા ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ જે ટોપિક છે તે આપણે એક એક લેક્ચરમાં પૂરા કરવાના છે, બરાબર? તો ફટાફટ થી લિંક શેર કરી આવજો ભાઈ એક વાર, બરાબર ને? આજના લેક્ચર ની તમારા ફ્રેન્ડ્સ ને લિંક શેર કરી આવજો ભાઈ, તમારા ગ્રુપ્સ માં લિંક શેર કરી આવજો. કેમ છો બધા ભાઈ, મજામાં ને? હેલો પ્રેરણા પરમાર, કેમ છો બધા? ભાઈ હવેથી આપણે એક વાર જણાવી દો ભાઈ, દરરોજ 1 વાગે આપણા લેક્ચર હશે, બરાબર? 1 PM આપણા લેક્ચર 1 PM એ હશે, બરાબર ને? આવી જજો બધા. ચલો ફટાફટ થી લિંક શેર કરી આવો ભાઈ. આજે એક મસ્ત ટોપિક આપણે જોવાનો છે ભાઈ, લોકસભાના જે સભ્ય પદ હોય છે તે વિશે આજે આપણે જાણીશું. પછી ત્યારબાદ કાલે લોકસભા વિશે જાણીશું, પછી રાજ્યસભા વિશે જાણીશું, બરાબર ને? ઘણા દિવસ પછી લેક્ચર આવ્યા છે, ફટાફટ થી શેર કરી આવજો. યસ ભાઈ, મારો જ લેક્ચર છે. શું થયું, ઓળખાતી નથી હું? ફટાફટ લિંક શેર કરી આવો એક વાર. ચલો તો પછી આપણે સ્ટાર્ટ કરી દઈએ, બરાબર ને? સો બધાએ રિવાઇઝ કર્યું, પાછળનું જેટલું બી હતું તે બધું આટલા બધા દિવસ જે રજા હતી તેમાં રિવાઇઝ કર્યું, રિવિઝન કર્યું તમે લોકોએ કે નહીં? આજે આપણે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વિશે જાણીશું, બરાબર? લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વિશે. આજના આપણા લેક્ચરનો ટોપિક છે ને, એક જ લેક્ચરમાં આપણે પતાવી દઈશું અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વિશે. ઘણા દિવસો પછી જોઈએ. યસ ભાઈ, ઘણા દિવસો પછી જોઈએ. 8 દિવસ થઈ ગયા કમ્પ્લીટ, 8 ડેઝ પછી આપણે આજે લેક્ચર છે, બરાબર ને? શું કરાવી દઉં ભાઈ એક વાર? યસ, ચલો ભાઈ ચાલુ કરીએ, બરાબર ને? લિંક શેર કરી આવીએ ને બધા, ફટાફટ એક વાર લિંક શેર કરી દેજો. ઘણા દિવસ પછી લેક્ચર છે, હવે ડેલી 1 PM આપણો લેક્ચર આવશે, બરાબર? ક્યાં? તો કે ભાઈ યુટ્યુબ પર, પ્લસ આપણે એપ પર હવે કાલથી લેક્ચર નાખી દઈશ, અને હું ગ્રુપમાં અપડેટ આપતી રહીશ ભાઈ ક્યારે કયું લેક્ચર છે તે બધું જ, બરાબર? ચલો ભાઈ, બધાનું રિવિઝન કરાવવા જઈશ તો અત્યારે નહીં થઈ રહે, તમારે કરવાનું હતું બધાનું રિવિઝન. ચલો ઓકે. સો ફર્સ્ટ ઓફ ઓલ, વેલકમ ટુ લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ્સ. ગુજરાત એક્ઝામ્સ ના પ્લેટફોર્મ પર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ જોઈએ તો ભાઈ, મારું નામ બધાને ખબર છે, મારું નામ ચલિશ્મા. 3 યર્સ ટીચિંગ એક્સપિરિયન્સ છે હિસ્ટ્રી એન્ડ પોલિટી સબ્જેક્ટમાં. મેઇન સબ્જેક્ટ કયા છે આપણા? તો ભાઈ હિસ્ટ્રી ને પોલિટી, બરાબર ને? ભાઈ યુટ્યુબ પર આપણે હિસ્ટ્રી ચાલુ કરવી છે, યુટ્યુબ પર ગુજરાતની હિસ્ટ્રી જોવી છે ભાઈ ડિટેલમાં. હા, ગુજરાતની હિસ્ટ્રી ડિટેલમાં જોવી છે આપણે યુટ્યુબ પર. યસ ઓર નો? અત્યારે આપણું ફક્ત ને ફક્ત પોલિટી ચાલે છે, બરાબર? અત્યાર સુધી યુટ્યુબ પર. ઓકે ચલો સરસ, આપણે ડિટેલમાં લઈને આવશું હવેથી ગુજરાતની હિસ્ટ્રી. થોડાક દિવસ આપણે પોલિટીના થોડાક લેક્ચર્સ લઈ લઈએ પછી, બરાબર ને? ત્યારબાદ જોઈએ ભાઈ અન એકેડમી વિશે જાણીએ. અન એકેડમી શું છે? અન એકેડમી જે છે તે સમગ્ર ઇન્ડિયાનું સૌથી મોટું ઈ લર્નિંગ પ્લેટફોર્મ છે. એટલે કે તમે ઘરે બેઠા કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની ખૂબ સરસ રીતે તૈયારી કરી શકો છો, ફક્ત ને ફક્ત અન એકેડમી સાથે. હવે જણાવી દઉં તો ભાઈ તમે કઈ એક્ઝામની તૈયારી કરી શકો ભાઈ, જીપીએસસી થી લઈને તમે
કોન્સ્ટેબલ સુધી વચ્ચે બિન સચિવાલય આવે, એસઆઈ પીએસઆઈ દરેક એક્ઝામની તમે એન એકેડમી સાથે તૈયારી કરી શકો છો, બરાબર ને? આગળ જોઈએ શું શું મળે છે એન એકેડમીના પ્લેટફોર્મ પર, તો કોઈ ડેલી લાઈવ ક્લાસીસ મળે છે, પ્લસ તમને લાઈવ ટેસ્ટ અને ક્વિઝિસ મળશે. આપણે ટેસ્ટ સિરીઝ યોજી જ ગયા છીએ, બરાબર ને? પાછા યોજવાના છે બે, ફ્રાઈડે સેટરડે ટેસ્ટ હશે, ફ્રાઈડે સેટરડે ટેસ્ટ રાખવાના છીએ, મસ્ત ટેસ્ટ. ઓકે, 100 માર્ક્સ ની, કેટલા માર્ક્સ ની ભાઈ? 100 માર્ક્સ ની ટેસ્ટ રાખીશું, બરાબર. ત્યારબાદ સ્ટ્રક્ચર કોર્સિસ આપણે મૂકવાના છે, અનલિમિટેડ એક્સેસ હોય છે, તેમાં સ્પેશિયલ ક્લાસ આપવામાં આવે છે, પ્લસ તમને લાઈવ ક્લાસ આપવામાં આવે છે, પ્લસ બંનેના રિકોર્ડેડ વિડીયો પણ તમને મળી રહે છે. જો રિકોર્ડેડ વિડીયોમાં ફાયદો શું થાય, બંનેના જે રિકોર્ડેડ વિડીયો હોય, જ્યારે પણ તમને રિવિઝન કરવું હોય અથવા તો રિવાઇઝ કરવું હોય, ત્યારે તમે આ રિકોર્ડેડ વિડીયોની મદદથી ખૂબ સરસ રીતે રિવાઇઝ કરી શકો છો. આગળ જોઈએ તો કયા કયા કોર્સ છે, તો કે સાયન્સ એન્ડ ટેકનોલોજીના 24 કોર્સ આપવામાં આવ્યા છે. પોલિટીના જોઈએ તો પોલિટીના 23 છે, હિસ્ટ્રીના 23 છે. આટલા બધા કોર્સની જો તમે તૈયારી કરો તો 101% તમારી એક્ઝામ ક્લિયર થઈ જાય. પહેલા તમારે ગોલ ફિક્સ કરવો, પછી વાંચવું, બરાબરથી મહેનત કરવી, અને ફક્ત અન એકેડમીના જે કોર્સ આપ્યા છે તે સરસ રીતે તૈયાર કરી લેવા, પ્લસ જે ટેસ્ટ સિરીઝ આપવામાં આવે છે તે સરસ રીતે તૈયાર કરવી, તો આઈ એમ શ્યોર કે તમારી એક્ઝામ ક્લિયર થઈ જશે, બરાબર ને? હેલો એવરીવન, હેલો. ત્યારબાદ બધાને ખબર છે ભાઈ, શંખ ના ધવે તો બધાને જ ખબર છે, ટેસ્ટ સિરીઝ આપવી છે ક્યાં ભાઈ? તો આપણી એપ પર ફટાફટથી જઈને ટેસ્ટ આપતા થઈ જાઓ. ત્યારબાદ જોઈએ તો પોલિટી અને ઇકોનોમિક્સ નો ક્રેશ કોર્સ પણ આવી રહ્યો છે, ક્યાં? તો ભાઈ એપ પર, બરાબર. ક્યારથી? 15 ફેબ થી, તો જોઈન થઈ જવું. ત્યારબાદ પ્રગતિ કોર્સ આવે છે બિન સચિવાલય માટે, સક્ષમ આવી રહ્યો છે, બરાબર. જો લો 16 થી ને 17 થી જો તમે કોર્સ પરચેસ કર્યો હોય તો ફટાફટથી એનરોલ કરી લેવું, બરાબર. આગળ જોઈ લઈએ અન એકેડમીના પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું. જો ભાઈ, 1 મહિનાનું જો તમે પ્લસ સબસ્ક્રિપ્શન લેશો તો 2600 રૂપિયાનું તમને પડશે, પ્લસ તમે 12 મંથનું લેવા જશો તો 7000નું પડશે. તેમાં મારો કોર્સ કોડ આપ્યો છે અલિશ્મા 10, નાખી દેશો 10% લેસ મળી જશે, બરાબર. લેસ થઈને તમને 6300માં કોર્સ પડી જશે, પ્લસ પગ આવે છે ભાઈ. બગ આવે છે, હેલો TFPB, બગ આવે છે, મારો અવાજ આવે છે? ઓકે, ચલો ભાઈ. જો તો જો તમે 1 1 યરનું લેશો, એટલે કે 12 મંથનું, 7000નું છે, 10% લેસ થઈને તમને 6300માં પડી જશે. કેટલામાં ભાઈ? 6300માં, પ્લસ તમારી પાસે જો ક્રેડિટ હોય તો તમે તેને પણ રિડીમ કરાવી શકો છો, એટલે ટોટલ તમને 20% જેટલું ડિસ્કાઉન્ટ મળી જશે, અને તમે જીપીએસસી માટે કોર્સ પરચેસ કરી શકો છો, બરાબર ને? બરાબર છે, ક્લિયર છે આટલું બધાને? ચલો ભાઈ, આપણે શું ભણીએ છીએ, તો આપણો મેઇન સબ્જેક્ટ ચાલે છે પોલિટી, બરાબર. મેઇન સબ્જેક્ટ પોલિટી છે, એપ પર હિસ્ટ્રી ચાલે છે, યુટ્યુબ પર પણ હવે હિસ્ટ્રીના ક્લાસ યોજવા છે, બરાબર ને? ડિટેલમાં ગુજરાત હિસ્ટ્રી ભણવું છે ને? ડિટેલમાં ગુજરાત હિસ્ટ્રી ભણવું છે ભાઈ?
ओके भाई, भार्गव कहे छे कॉन्स्टिट्यूशन ने लगती करंट नी सीरीज चालू करजो। ओके भाई, भार्गव जोईसु, चलो ए पण ट्राई करीसु। चलो तो पॉलिटी જોઈએ છે, ગુજરાત હિસ્ટ્રી કરીશું, અને ભાર્ગવ જે કહે છે તે પણ ટ્રાય કરીશું યોજવાની, બરાબર? તો અત્યારે તો થોડાક દિવસ એટલે કે આ વીકેન્ડ જે છે સેટરડે સુધી આપણે પોલિટીઝ લેવાનું છે। જો હું તમને ટાઈમ ટેબલ કહી દઉં આપણે શું શું લેવાનું છે એકવાર, બરાબર? આ વીકમાં જો આજે કયો વાર છે, મંડે, બરાબર? આજે લોકસભા વાળું છે, લોકસભાના અધ્યક્ષ વિશે છે, બરાબર ને? કાલે આપણે લઈને આવશું લોકસભા વિશે ડિટેલમાં, કે લોકસભા શું છે તે વિશે, ઠીક છે? વેડનેસડે આપણે લઈને આવવાના છીએ રાજ્યસભા, થર્સડે આપણે લઈને આવવાના છીએ રાજ્યસભાના જે વડાઓ હોય છે તેના વિશે, બરાબર? એન્ડ ફ્રાઈડે એન્ડ સેટરડે, ફ્રાઈડે એન્ડ સેટરડે આપણે ટેસ્ટ મૂકવી છે, બરાબર? હવે મને એવું પૂછવું છે કે ભાઈ ટેસ્ટ આપણે જે મૂકીએ તો પોલિટી એન્ડ ને હિસ્ટ્રી ને મૂકીએ કે ફક્ત પોલિટી ની મૂકીએ? ફટાફટથી રિપ્લાય કરો। જે ટેસ્ટ આપણે મૂકવી છે ટેસ્ટ તે ફક્ત પોલિટી ની મૂકીએ કે પોલિટી પ્લસ હિસ્ટ્રી ની ટેસ્ટ મૂકવી છે ભાઈ? યસ, એક્ઝેક્ટલી ભાઈ। હવે ડેલી લેક્ચર છે એન્ડ લેક્ચર્સ આપણા મેરેથોન સેશન હશે, એટલે કે આપણે એક એક ટોપિક એક એક લેક્ચરમાં પૂરો કરવાનો છે, જેથી આપણું ખૂબ સરસ રીતે એક જ ટોપિક જે છે સમગ્ર રીતે પૂરો થઈ જાય, બરાબર ને? ઓકે સરસ ભાઈ, તો આપણે ટેસ્ટ પણ યોજીશું, બરાબર? તો એ આપણો અત્યારે મેઇન સબ્જેક્ટ પોલિટી ચાલે છે, અને આજનો આપણો જે ટોપિક છે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વિશે, એટલે કે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વિશે આજે આપણે ડિટેલમાં જોઈ લઈશું એક જ લેક્ચરમાં। એટલે આજના લેક્ચરમાં આ ટોપિક આપણો કમ્પ્લીટ થઈ જાય, બરાબર? જય હિન્દ! યસ, આઈ એમ એબ્સોલ્યુટલી ફાઇન, તમે કેમ છો? સો એવરીવન ઇઝ રેડી ફોર ટુડેઝ લેક્ચર? ઘણા દિવસો પછી આવ્યા છીએ ભાઈ, લિંક શેર કરી દેજો એકવાર ફટાફટથી તમારા સર્કલમાં। ઓકે, વિલ સી કે બંને રાખવા છે, એક ટેસ્ટમાં એક રાખવું છે, જોઈશું પછી, બરાબર ને? એવરીવન ઇઝ રેડી? ઓકે ચલો, લેટ સ્ટાર્ટ। હા આવી જાઓ ભાઈ, સર્વપ્રથમ તો જોઈએ કે ભાઈ કયા અનુચ્છેદમાં કઈ જોગવાઈ આપવામાં આવી છે, બરાબર? તો સર્વપ્રથમ જોઈએ તો અનુચ્છેદ 93 માં, કયા ભાઈ? 93 માં, આર્ટિકલ 93 માં લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પદની જોગવાઈઓ આપવામાં આવી છે। ઓકે, તો જો ભાઈ તમને કોન્સ્ટેબલમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે, ભાઈ કયા અનુચ્છેદમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પદની જોગવાઈઓ આપવામાં આવી છે, તો યાદ રાખજો ભાઈ આર્ટિકલ 93 માં, બરાબર ને? આર્ટિકલ 93 માં લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પદની જોગવાઈઓ આપવામાં આવી છે, બરાબર? ઓકે, આટલા દિવસ ક્યાં હતા? ભાઈ આટલા દિવસ હું રાજસ્થાન ગઈ હતી, તેથી આપણા લેક્ચર્સ નહોતા, પરંતુ હવે ડેલી 1 PM એ આપણા લેક્ચર હશે હશે ને હશે જ, બરાબર? પ્લસ ફ્રાઈડે સેટરડે જે રીતે હું શિડ્યુલ કરીશ, થોડા જલ્દી શિડ્યુલ કરીશ તો હું જણાવી દઈશ બધાને। ચલો આગળ જોઈએ સેકન્ડ, કે લોકસભાના ગૃહ સંચાલન માટે લોકસભાના ચૂંટાયેલા સભ્યો એક સભ્યને અધ્યક્ષ અને એક સભ્યને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટણી દ્વારા પસંદ કરે છે। એટલે કે લોકસભાના ગૃહ સંચાલન માટે જે સભ્યો ચૂંટવામાં આવે છે એ સભ્યો કોને ચૂંટે છે? હવે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરે છે, બરાબર? ત્યારબાદ જો હવે આ પદનો ઉદ્ભવ ક્યારે થયો, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પોઈન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો કે હવે આ પદનો ઉદ્ભવ 1921માં થયો હતો। ધ્યાનથી, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના જે પદ છે તેનો ઉદ્ભવ ક્યારે થયો હતો? તો હવે 1921માં થયો હતો। ત્યારે કયા નામથી ઓળખાતા? પ્રેસિડેન્ટ એન્ડ ડેપ્યુટી પ્રેસિડેન્ટ તરીકે ઓળખાતા હતા, બરાબર? પરંતુ જ્યારે 1935 નો ભારત શાસન અધિનિયમ આવ્યો,
આપણે જાણી ગયા બરાબર છે કે ભારત શાસન અધિનિયમ 1935 માં આવ્યો, ત્યાર પછી આ જે બે હોદ્દાઓ હતા, પ્રેસિડેન્ટ અને ડેપ્યુટી પ્રેસિડેન્ટ, તે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે ઓળખાવા લાગ્યા. એટલે કે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જે છે તેનો સર્વપ્રથમવાર ઉલ્લેખ 1935 ના ભારત શાસન અધિનિયમમાં કરવામાં આવ્યો હતો. બરાબર છે. યસ શ્યોર. અનુચ્છેદ પણ આપણે લાઇનમાં કરાવશું, ડોન્ટ વરી. આર્ટિકલ્સ 1 થી જેટલા પણ છે તે બધા આર્ટિકલ્સ આપણે લઈશું. બરાબર, આટલું ક્લિયર થઈ ગયું. થર્ડ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો ભાઈ, કે ઉદ્ભવ 1921 માં થયો હતો, ત્યારે પ્રેસિડેન્ટ એન્ડ ડેપ્યુટી પ્રેસિડેન્ટ તરીકે ઓળખાતા, પરંતુ 1935 માં જે ભારતનો શાસન અધિનિયમ આવ્યો ત્યાર પછી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ શબ્દોનો સર્વપ્રથમ ઉપયોગ થવા લાગ્યો. ક્લિયર આટલું? ક્લિયર છે ને? ચલો નેક્સ્ટ જોઈએ, અધ્યક્ષ વિશે જોઈએ. બરાબર, હવે સેના અધ્યક્ષ વિશે, તો ભાઈ લોકસભાના અધ્યક્ષ વિશે જોઈ રહ્યા છીએ. અધ્યક્ષને કહેવાય છે સ્પીકર. ઓકે ઓકે, સેનો વોઇસ આવે છે. યસ, એકચ્યુઅલી પાછળ અઝાન થઈ રહી છે. બરાબર, 1 વાગે ઝોહરની અઝાનનો ટાઈમ છે, તો અઝાનનો જ અવાજ આવી રહ્યો છે. અત્યારે 5 મિનિટમાં અવાજ બંધ થઈ જશે. ચલો આવી જાઓ, અધ્યક્ષ વિશે જોઈએ, લોકસભાના અધ્યક્ષ વિશે. અધ્યક્ષ એ લોકસભાના પ્રમુખ અધિકારી હોય છે. ઇન શોર્ટ, કે જે લોકસભા હોય છે આપણી, તેના જે મેઇન સ્પીકર હોય છે, મેઇન વ્યક્તિ હોય છે, તે કોણ હોય છે? તો ભાઈ લોકસભાના અધ્યક્ષ અથવા તો સ્પીકર હોય છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માત્ર લોકસભાને જ જવાબદાર હોય છે. એટલે કે જે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ હોય છે તે લોકસભા પૂરતા જ જવાબદાર હોય છે. મારો અવાજ બરાબર નથી આવતો? મારો અવાજ બરાબર નથી આવતો ભાઈ? આજે લોકસભાના અધ્યક્ષ, લોકસભાના ઉપાધ્યક્ષ બંને વિશે જાણી લઈશું. બરાબર ને? આવે છે ભાઈ? તમારા નેટવર્કમાં કઈ પ્રોબ્લેમ હશે. બરાબર, પાંચ પ્રકાર. ઓકે ભાઈ, આ ભાઈને 5 પ્રકારની અઝાનના નેમ જાણવા છે. ભાઈ ફઝર હોય છે, ફઝર હોય છે, બીજી હોય છે ઝોહર, ત્રીજી હોય છે અસર, મગરેબ અને ઈશા. ઓકે, હા 5 પ્રકારની અઝાનના નેમ છે. ફઝર સવારે 5 વાગે, ઝોહર બપોર 1 વાગે, અસર 5 વાગે સાંજે, મગરીબ હોય છે 7 વાગે અને ઈશા હોય છે 8:30-9 વાગે. ચલો બરાબર આવી જાઓ હવે. ચલો લોકસભાના અધ્યક્ષ વિશે જાણીએ, તો અધ્યક્ષ એ લોકસભાના પ્રમુખ અધિકારી હોય છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તે બંને માત્ર ને માત્ર લોકસભાને જ જવાબદાર હોય છે. યાદ રાખજો ભાઈ, જે લોકસભાના અધ્યક્ષ ને ઉપાધ્યક્ષ હોય છે, માત્ર કોને જવાબદાર? તો ભાઈ લોકસભાને, આપણે રાજ્યસભાને જવાબદાર હોતા નથી. આગળ જોઈએ, આવી જાઓ. લોકસભાના અધ્યક્ષની નિમણૂક કઈ રીતે કરવામાં આવે છે, એટલે કે તેમને અપોઇન્ટ કઈ રીતે કરવામાં આવે છે? તો જોઈ લો, તેમની નિમણૂક લોકસભાના ચૂંટાયેલા સભ્યો ચૂંટણી દ્વારા કરે છે. એટલે કે જે લોકસભાના સભ્યો ચૂંટાય છે, તેઓ અંદર ને અંદર ચૂંટણી કરે છે અને તેમના અધ્યક્ષ ચૂંટે છે. બરાબર, ત્યારબાદ રાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષની ચૂંટણીની તારીખ નક્કી કરે છે. ચૂંટે કોણ છે? તો ભાઈ લોકસભાના ચૂંટાયેલા સભ્યો ચૂંટે છે. અને તારીખ કોણ નક્કી કરે ચૂંટણીની? રાષ્ટ્રપતિ જે હોય છે તે નક્કી કરે છે. બરાબર છે. આગળ જોઈએ, શપથ વિશે જોઈ લઈએ, કે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને કોણ શપથ લેવડાવે છે અને કઈ રીતે? આ તો આપણે આગળ પણ જોઈ ગયા હતા. બરાબર છે ને. ચલો, લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જે છે તે પોતાના અધ્યક્ષ પદ માટે શપથ લેતા નથી. ભાઈ આપણે આગળ જોઈ ગયા હતા, યાદ છે ને બધાને, શપથ કોણ લેવડાવે, હોદ્દાઓ વિશે જોઈ ગયા હતા. બરાબર, કેટલો સમયગાળો હોય તેમને શપથ કોણ લેવડાવે તે વિશે. તો ત્યાં આપણે જોયું હતું કે જે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ હોય છે તેઓ અધ્યક્ષ તરીકે શપથ લેતા નથી, પરંતુ સભ્ય તરીકે શપથ લે છે. બરાબર, તો અહીંયા એ જ આપવામાં આવ્યું છે કે જે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ હોય છે. જો ભાઈ લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ હોય છે તે અધ્યક્ષ પદ માટે શપથ લેતા હોતા નથી, પરંતુ કયા અનુચ્છેદ અનુસાર? 99
એટલે કે આર્ટિકલ 99 મુજબ સંસદ સભ્ય તરીકે શપથ લે છે. તો યાદ રાખવું કે જે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ હોય છે તે અધ્યક્ષ તરીકે શપથ લેતા નથી, પરંતુ આર્ટિકલ 99 મુજબ તે સંસદના સભ્ય તરીકે જ શપથ લે છે. બરાબર. ત્યારબાદ જોઈએ અનુચ્છેદ 99માં શું આપવામાં આવ્યું છે કે સંસદના દરેક ગૃહના દરેક સભ્યએ પોતાની બેઠક સંભાળતા પહેલા રાષ્ટ્રપતિ અથવા તેના હેતુ માટે નિમેલ વ્યક્તિ, આપણે જોઈ ગયા બરાબર કે રાષ્ટ્રપતિ હેતુ માટે જો કોઈ વ્યક્તિને નિમે તો આપણે તેને પ્રોટેમ સ્પીકર તરીકે ઓળખીએ છીએ, બરાબર ને? તો આ એ જ કહેવામાં માંગે છે કે ભાઈ જે તેને શપથ કોણ લેવડાવે, કે ભાઈ રાષ્ટ્રપતિ અથવા તો નિમેલ વ્યક્તિ એટલે કે પ્રોટેમ સ્પીકર કયા પરિશિષ્ટમાં, તો ભાઈ ત્રીજા પરિશિષ્ટમાં જણાવ્યા અનુસાર એટલે કે તેમાં નમૂનો આપવામાં આવ્યો છે તે પ્રમાણે શપથ લેવાની હોય છે. ઓકે, તો આમાં કયા બે પોઈન્ટ જોયા? તો યસ જોઈ લઈએ. ફર્સ્ટ પોઈન્ટ જોયો કે રાષ્ટ્રપતિ અથવા તો તેમની દ્વારા નિમેલ વ્યક્તિ એટલે કે પ્રોટેમ સ્પીકર કોને શપથ લેવડાવે, તો ભાઈ લોકસભાના સભ્યને શપથ લેવડાવે. બીજો પોઈન્ટ કયો જોયો? બીજો પોઈન્ટ એ જોયો કે ભાઈ તેઓ અધ્યક્ષ તરીકે શપથ લેતા નથી, બરાબર. આર્ટિકલ 99 મુજબ સંસદના સભ્ય તરીકે શપથ લે છે. ક્લિયર છે આટલું? થેન્ક યુ સો મચ ઉર્મી. ભાઈ આટલું ક્લિયર છે? શપથ વિશે ક્લિયર થઈ ગયું? કઈ કન્ફ્યુઝન હોય તો પૂછી લો. ચલો જલ્દી જલ્દી. કરશો ભાઈ કોમેન્ટ, કઈ કન્ફ્યુઝન છે? ક્લિયર એવરીવન? ક્લિયર છે? કોઈને કઈ પણ કન્ફ્યુઝન હોય શપથ વિશે તો મને અત્યારે પૂછી શકો છો ફટાફટ. ચલો ઓકે. અંકુર ને ક્લિયર છે? રંજીત ને ક્લિયર છે? નરેશ ને ક્લિયર છે? બાકી બધાને ક્લિયર નથી? નો કન્ફ્યુઝન. ઓકે સરસ. તો ભાઈ આમાંથી જો એક કે બે માર્ક્સ નો, 1 માર્ક્સ નો ક્વેશ્ચન તો આવી શકે આ પોઈન્ટ માંથી, બરાબર. તો તમારા 1 માર્ક્સ એટલે કે 1 માર્ક તમારો જવો જોઈએ નહીં. ઠીક છે, ચલો આગળ જોઈ લઈએ. હવે જે પગાર અને ભથ્થા વિશે, કે જે લોકસભાના સભ્યને પગાર હોય છે તેમને કઈ રીતે અને કયા કઈ રીતે પગાર મળે છે, બરાબર. તો જોઈ લો, લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જે હોય છે તેને સંસદ કાયદાથી નક્કી કરે. ભાઈ કાયદામાં જણાવવામાં આવ્યું છે તેમના પગાર વિશે, કાયદાથી નક્કી કરે તે પ્રમાણે અને તે સંબંધમાં જ પગાર અને ભથ્થા આપવામાં આવે છે, એટલે કે તેની જોગવાઈ રાખવામાં આવી છે. પ્લસ બધાને જણાવી દો કે ભાઈ આ લોકસભાના સભ્ય જે હોય છે, રાષ્ટ્રપતિ હોય છે, આ બધાનો પગાર કેટલો હોય છે, એટલે કે રૂપિયામાં 1 લાખ 2 લાખ, તે વિશે આપણે એક સ્પેશિયલ લેક્ચર લઈને આવશું, બરાબર. તેમાં આપણે જાણીશું કે ભાઈ જો કોઈને બનવું હોય તો તેમનો પગાર કેવો હોવો જોઈએ, બરાબર ને? ટીએફપીપી ને બનવું છે, બાકી કોઈને બનવું છે તો આપણે એમના પગાર વિશે પણ સ્પેશિયલ લેક્ચરમાં ચર્ચા કરીશું, બરાબર. તો જો ભાઈ લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જે હોય છે તે કાયદાથી જે નક્કી કરવામાં આવે છે તે સંબંધમાં તેમના પગાર અને ભથ્થા મળે છે, પરંતુ આવી જોગવાઈ કરવામાં ન આવે ત્યાં સુધી બીજા પરિશિષ્ટમાં નિર્દિષ્ટ કરાયેલ પગાર અને ભથ્થા છે. એટલે કે ભાઈ જો જ્યાં સુધી કાયદામાં દર્શાવવામાં આવે નહીં ત્યાં સુધી કયમ કયા મુજબ પગાર આપવામાં આવે, તો ભાઈ બીજા પરિશિષ્ટમાં આપવામાં આવ્યું છે ને તે મુજબ તેમના પગારને ભથ્થા આપવામાં આવે. ઓકે, તો આપણે આ રીતે પગાર ભથ્થા આપવામાં આવે છે રાષ્ટ્રપતિના, સોરી રાષ્ટ્રપતિ નહીં, લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના. આગળ જોઈએ તેમની કાર્ય અને શક્તિઓ વિશે જોઈ લઈએ. કોની ભાઈ? લોકસભાના અધ્યક્ષ અને લોકસભાના અધ્યક્ષની કાર્ય શક્તિ, બરાબર ને? લોકસભાના અધ્યક્ષની કાર્ય અને શક્તિઓ વિશે જોઈએ તો ભાઈ તેમને કઈ કઈ શક્તિઓ આપવામાં આવી છે, તેઓ કયું કયું કાર્ય કરી શકે છે, કયા કાર્ય તેઓ નથી કરી શકતા, તે દરેક વિશે આમાં જાણીશું. ભાઈ આ જે પોઈન્ટ આપવામાં આવ્યો છે તેમાંથી 1 માર્ક્સ નો તમારો ક્વેશ્ચન પાક્કો ને પાક્કો લખી લેજો, બરાબર. તમે જોઈ શકો છો ભાઈ આગળની એક્ઝામમાં પણ આમાંથી ક્વેશ્ચન પૂછાઈ ચુક્યા છે. પ્લસ આપણે જયારે ટેસ્ટ યોજીશું ને ત્યારે આપણે એવા ક્વેશ્ચન લઈશું આ ટોપિક માંથી કે જે આગળ પૂછાઈ ગયા છે, બરાબર. તો ચલો જોઈ લઈએ તેમના કાર્ય અને શક્તિઓ શું શું આપવામાં આવી છે, તેમને કઈ કઈ શક્તિઓ આપવામાં આવી છે. તો ફર્સ્ટ જોઈએ કે ગૃહનું કામકાજ યોગ્ય રીતે ચાલે
ગૃહની પ્રણાલિકાઓ જળવાઈ રહે તે રીતે લોકસભાનું સંચાલન કરવાનું કાર્ય છે. એટલે કે ગૃહમાં જે પણ કામકાજ ચાલે છે તેની પ્રણાલિકાઓ છે, તેના પ્રોટોકોલ્સ છે, તે બધું જળવાઈ રહે એ બધું જ જોવાનું કાર્ય લોકસભાના અધ્યક્ષનું છે. બરાબર. તેમનો ગૃહમાં કાર્યવાહી માટે કોરમના અભાવમાં ગૃહને સ્થગિત કરવાનો અધિકાર છે. ભાઈ કઈ રીતે? ભાઈ 1 out of 10 હોય ને તો તેઓ શું કરી શકે છે? સ્થગિત કરી શકે છે કોરમને. બરાબર. કોરમ એટલે એક ટાઈપની પેનલ હોય છે, એક ટાઈપની સભા હોય છે. બરાબર. તો ફર્સ્ટ પોઈન્ટ શું છે કે ભાઈ કામકાજ જોવાનું છે, તેનો પ્રોટોકોલ્સ જાળવવાનું, તેની પ્રણાલિકાઓ જળવાઈ રહે તે બધું જોવાનું કાર્ય છે. બીજું કાર્ય છે કે ભાઈ કોરમનો જો અભાવ હોય તો ગૃહને સ્થગિત પણ કરી શકે છે. ત્યારબાદ જોઈએ રાજ્યસભા અને લોકસભા બંને ગૃહની સંયુક્ત બેઠકમાં તેઓ અધ્યક્ષતા પણ કરી શકે છે. એટલે કે યાદ રાખજો કે જે લોકસભાના અધ્યક્ષ હોય છે તેમને એક શક્તિ આપવામાં આવી છે કે જ્યારે રાજ્યસભા અને લોકસભા બંનેની સંયુક્ત બેઠક યોજવામાં આવે છે ત્યારે તેઓ અધ્યક્ષતા કરી શકે છે, એટલે કે અધ્યક્ષ પદને સંભાળી શકે છે. બરાબર. આ 3 પોઈન્ટ ક્લિયર થઈ ગયા. ફટાફટથી શેર કરી આવજો ભાઈ, એકવાર ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક ચાલી રહ્યો છે. બરાબર ને? આ પણ ક્લિયર થઈ ગયું આટલું? આવી જાવ ચોથો પોઈન્ટ જોઈ લઈએ. કોઈ પણ ખરડો નાણાં ખરડો છે કે નહીં તેનું પણ પ્રમાણપત્ર આપવાનું કાર્ય કોનું છે? તો કે ભાઈ લોકસભાના અધ્યક્ષનું છે. બરાબર. ત્યારબાદ જોઈએ કે ગૃહમાં જો કોઈ બાબતે સરખું મતદાન થયું હોય તો અધ્યક્ષ પોતાનો નિર્ણાયક મત આપી શકે છે. આ એક પ્રકારની શક્તિ આપવામાં આવી છે. કોને? તો કે ભાઈ અધ્યક્ષને. એટલે કે જો બંને પક્ષોના 10-10 મત થયા હોય અને કોઈ નિર્ણય લેવો હોય તો જે લોકસભાના અધ્યક્ષ હોય છે તે પોતાનો એક મત નિર્ણાયક મત તરીકે આપી શકે છે. બરાબર. ઓકે, આગળ જોઈ લઈએ. અધ્યક્ષની કોઈ પણ સત્તાને ન્યાયાલયમાં પટકારી શકાતી નથી. ત્યારબાદ શું છે? તો વિવિધ સંસદીય સમિતિઓના અધ્યક્ષની નિમણૂક કરે છે. એટલે કે ભાઈ જે લોકસભા માટે વિવિધ સંસદીય સમિતિઓ બનાવવામાં આવી છે તેના અધ્યક્ષો જે હોય છે તેની નિમણૂક કોણ કરે છે? કે લોકસભાના અધ્યક્ષ દ્વારા જ તેમની નિમણૂક પણ કરવામાં આવે છે. બરાબર. તથા તેઓ પોતે કાર્ય મંત્રણા સમિતિ, નિયમ સમિતિ અને સામાન્ય પ્રયોજન સમિતિના અધ્યક્ષ હોય છે. જો ભાઈ સંસદની વિવિધ સમિતિઓમાં અધ્યક્ષની નિમણૂક પણ તેઓ પોતે જ કરે છે, પ્લસ જે 3 સમિતિ છે કઈ? કાર્ય મંત્રણા એટલે કે કયું કાર્ય કરવું તેના માટે જે ચર્ચા કરવામાં આવે છે તે સમિતિ, નિયમ બનાવવા માટેની સમિતિ અને સામાન્ય પ્રયોજન સમિતિ. આ બધાની જ સમિતિના જે અધ્યક્ષ હોય છે તે કોણ હોય છે? તો કોઈ લોકસભાના અધ્યક્ષ હોય છે તે હોય છે. ત્યારબાદ જોઈ લો, આ જોઈ ગયા હતા આપણે કે લોકસભાનો ભંગ થયા પછી પણ નવી લોકસભાની રચના ન થાય ત્યાં સુધી તેમનો હોદ્દો જળવાઈ રહે છે. આ શું છે ભાઈ? આ પણ તેમને એક શક્તિ છે કે જ્યાં સુધી લોકસભાનો ભંગ તો થઈ ગયો પરંતુ નવી લોકસભાની રચના ન થાય ત્યાં સુધી તેઓ હોદ્દા પર રહી શકે છે. ક્લિયર આટલું? યસ ભાઈ, હું આખું રાજસ્થાન ફરી આવી, એક બે સિટી નહોતી ગઈ, ટોટલ આખું રાજસ્થાન ફરી લીધું છે. ઉદયપુરથી સ્ટાર્ટ કરીને જોઈએ તો અજમેર, પુષ્કર, પ્લસ બાકી બધું જ, જયપુર, ઉદયપુર, પછી જેસલમેર, બધું જ ફરી લીધું છે. આટલો ક્લિયર છે બધાને? તો એક વાર પોઈન્ટ્સ રિપીટ કરી દઉં છું. ઓકે, કે જો ભાઈ ફર્સ્ટ પોઈન્ટ છે કોઈ પણ ખરડો નાણાં ખરડો છે કે નહીં તેનું પ્રમાણપત્ર આપી શકે છે. ગૃહમાં જો કોઈ બાબતે સરખું મતદાન થયું હોય તો પોતાનો નિર્ણાયક મત પણ આપી શકે છે. અધ્યક્ષની પણ સત્તાને ન્યાયાલયમાં પડકારી શકાતી નથી. અધ્યક્ષની નિમણૂક તથા સંસદની સમિતિના વિવિધ અધ્યક્ષની નિમણૂક કરે છે, પ્લસ પોતે 3 સમિતિ છે, કાર્ય મંત્રણા, નિયમ સમિતિ અને સામાન્ય પ્રયોજન સમિતિ, તેના અધ્યક્ષ પણ હોય છે. ત્યારબાદ ભંગ ન થાય અને નવી લોકસભાની રચના ન થાય ત્યાં સુધી અધ્યક્ષ પદ પર તેઓ રહી શકે છે. બરાબર. ચલો સરસ, આટલું ક્લિયર છે. આગળ જોઈ લઈ આવો.
ભારતના આંતર સંસદીય સંઘના અધ્યક્ષ તરીકે તથા વિધાનસભાના અધ્યક્ષોના સંમેલનની અધ્યક્ષતા કરે છે. ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટેન્ટ ભાઈ એસઆઈ પીએસઆઈ માં પણ પૂછાઈ શકે, પ્લસ જીપીએસસી માં પણ પૂછાઈ શકે લોકસભાના અધ્યક્ષ વિશે, બરાબર ને? તો જરાક ધ્યાનથી જોઈ લેજો કે ભાઈ ભારતની જે આંતર સંસદીય સંઘ હોય છે તેના અધ્યક્ષ હોય છે કોણ? ભારતની આંતર સંસદીય સંઘના અધ્યક્ષ હોય છે લોકસભાના અધ્યક્ષ, બરાબર. ત્યારબાદ શું થાય છે કે ભાઈ વિધાનસભાના અધ્યક્ષની એક સંમેલન ભરાય છે, તેમની અધ્યક્ષતા પણ તેઓ કરી શકે છે, બરાબર. યસ યામી, હું ફરવા ગઈ હતી ભાઈ. યસ, આગળ જોઈએ. લોકસભાના સભ્યો જે છે તથા કર્મચારીઓના અધિકારોની રક્ષા તથા લોકસભાના પરિસરની સુરક્ષાના સંબંધમાં પણ અધ્યક્ષને સંપૂર્ણ સત્તા હોય છે. એટલે કે ભાઈ લોકસભાના જે અધ્યક્ષ હોય છે તે પોતાની, લોકસભાના સભ્યો, કર્મચારીઓ બધાની સુરક્ષા કરે છે, બધાની રક્ષા કરે છે અને સંપૂર્ણ સત્તા તેમને હોય છે, બરાબર છે? ક્લિયર થાય છે ને ભાઈ? હેલો ધ્રુમિલ, ક્લિયર થાય છે ને? ત્યારબાદ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે લોકસભામાં કયા સભ્યને અને કેટલા સમય સુધી ગૃહમાં બોલવાનો અધિકાર આપો, ગૃહમાં બોલવાનો ટાઈમ આપો, તે પણ અધ્યક્ષ પોતે જ નક્કી કરે છે, બરાબર. ઠીક છે, આ પણ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ કયા સભ્યને કેટલા સમય સુધી બોલવાનો અધિકાર આપો તે પણ કોણ નક્કી કરે? ભાઈ લોકસભાના જે અધ્યક્ષ હોય છે તે જ નક્કી કરે છે. ત્યારબાદ શું છે? ત્યારબાદ જોઈ લઈએ કે લોકસભાની બેઠકો માટે દિવસ તથા સમય પણ નક્કી કરે છે અને કાર્યસૂચિ અને વિષયોનો ક્રમ પણ કોણ નક્કી કરે છે? ભાઈ લોકસભાના જે અધ્યક્ષ હોય છે તે જ નક્કી કરે છે, બરાબર. એટલે કે લોકસભાની બેઠકો કયા દિવસે યોજાશે, કયું કાર્ય તેમાં થશે, કયો વિષય હશે, કયા સમયે યોજાશે, બધું જ લોકસભાના અધ્યક્ષ દ્વારા નક્કી કરવામાં આવે છે. ક્લિયર થાય છે ને? યસ નિમેશ, ક્લિયર થાય છે? ઇમ્પોર્ટન્ટ છે, જરાક ધ્યાનથી લેક્ચર અટેન્ડ કરજો આજે. થઈ રહ્યું છે ક્લિયર? બાકી બધા રિપ્લાય આપશે તો મને ખબર પડશે ભાઈ ક્લિયર થાય છે. ભાઈ ટેસ્ટ લઈશ ત્યારે બધાને આવડવું જોઈએ. હા પછી ફ્રાઈડે સેટરડે મેગા ટેસ્ટ હશે, એમાં બધાને આવડવું જોઈએ આ બધું જ. સરસ, ચલો આગળ જોઈએ. તેઓ લોકસભાના પીઠાસન અધિકારી છે ભાઈ, જોઈ લો. આ પૂછાઈ શકે એમસીક્યુ માં, એટલે કે જે આપણા વન લાઇનર પ્રશ્નો હોય છે અથવા તો વૈકલ્પિક પ્રશ્નો હોય છે તેમાં, કે લોકસભાના અથવા તો લોકસભાના પીઠાસન અધિકારી કોણ હોય છે? ભાઈ લોકસભાના અધ્યક્ષ જે હોય છે, યાદ રાખજો તમે અટવાશો ક્યાં, એવું પૂછવામાં આવશે કે લોકસભાના પીઠાસન અધિકારી કોણ હોય છે, તેમાં ઓપ્શન એવા હશે લોકસભાના અધ્યક્ષ, લોકસભાના ઉપાધ્યક્ષ. તમે કન્ફ્યુઝ ત્યાં થઈ જશો કે ઉપાધ્યક્ષ ને કરવું કે અધ્યક્ષ ને કરવું, પરંતુ યાદ રાખજો કે લોકસભાના અધ્યક્ષ જે હોય છે તે પીઠાસન અધિકારી હોય છે, બરાબર. આગળ જોઈએ. તેમની પરવાનગી વગર ગૃહમાં કોઈ પણ પરિવર્તન શક્ય નથી. ઇન શોર્ટ જોઈ લઈએ ને, લોકસભા જે છે તે એક ઘર છે, એટલે કે એક મહેલ છે, અને આ મહેલનો રાજા કોઈ હોય તો લોકસભાનો અધ્યક્ષ જે છે તે આ મહેલનો રાજા છે. એટલે કે તેના દ્વારા જ બધા કાનૂન બનાવવામાં આવશે, તેના જ દ્વારા સભાનો સમય નક્કી કરવામાં આવશે. કયા કયા આપણે જોઈએ તો કયા વિશે ચર્ચા કરવામાં આવશે, કયા નિયમો લાગુ કરવામાં આવશે, કોને કયા મંત્રીની નિમણૂક કરવી વગેરે દરેક બાબત જે છે તે લોકસભાના અધ્યક્ષ જ નક્કી કરે છે. તેમની પરવાનગી વગર ગૃહમાં કોઈ પણ પરિવર્તન શક્ય નથી, બરાબર. દસમી સૂચિ અનુસાર શું કહેવામાં આવ્યું છે? પક્ષાંતર વિરોધી ધારા હેઠળ
કોઈ સભ્યના સભ્ય પદ રદ કરવા બાબત અંતિમ નિર્ણય પર અધ્યક્ષ જ લે છે. એટલે કે જો કોઈનું સભ્ય પદ રદ કરવું હોય તો તેનો નિર્ણય પણ કોણ લે છે? તો ભાઈ આપણા લોકસભાના અધ્યક્ષ જ લે છે. ઠીક છે, ઇન શોર્ટ યાદ રાખો કે ભાઈ દરેક કાર્ય લોકસભાના અધ્યક્ષ દ્વારા થાય છે. લોકસભા એક મહેલ છે, તો જે લોકસભાના અધ્યક્ષ છે તે ત્યાંના રાજા છે અથવા તો ત્યાંના કિંગ છે. ક્લિયર આટલું? એક વાર હું તમને રિવાઇઝ કરાવી દઉં ભાઈ બધા કાર્ય. યસ, અત્યારે કોણ છે ભાઈ? અત્યારે લોકસભાના અધ્યક્ષ કોણ છે કોઈ મને કહેશે? અત્યારે લોકસભાના અધ્યક્ષ કોણ છે? હા, રિપીટ કરું છું, પેલા મને કહી દો કે અત્યારે લોકસભાના અધ્યક્ષ કોણ છે? નથી ખબર કોઈને? નરેશ દોરિયા કહે છે કે બિરલા. આખું નામ બોલો ભાઈ, બિરલા ભાઈ નું આખું નામ શું છે? ફટાફટ કોમેન્ટ કરો, ખબર છે કે નથી ખબર? એક્ઝેક્ટલી ભાઈ કોણ છે? ભાઈ ઓમ બિરલા જે છે, ઓમ બિરલા હાલના આપણા લોકસભાના અધ્યક્ષ છે, બરાબર. અને પ્રથમ અધ્યક્ષ કોણ હતા ભાઈ? આપણે ભણી ગયા છીએ બરાબર, પ્રથમ અધ્યક્ષ કોણ હતા? પ્રથમ અધ્યક્ષ, યસ, કોટા, રાજસ્થાન. યસ, હું અત્યારે રાજસ્થાન ગઈ હતી, હું કોટા પણ જઈને આવી છું. જીવી માળવંકર, ઓકે. કોણ તમે પ્રથમ અધ્યક્ષ કહી દઈએ લોકસભાના? તો પ્રથમ અધ્યક્ષ હતા ગણેશ વાસુદેવ માણવંકર, બરાબર ને? ગણેશ, તેમનો સમયગાળો કોઈને ખબર છે? આ તો આપણું થઈ ગયું છે, બરાબર કે નહીં? ગણેશ વાસુદેવ માણવંકર નો સમયગાળો. એક્ઝેક્ટલી, જો હાલના લોકસભાના અધ્યક્ષ છે ઓમ બિરલા અને પ્રથમ અધ્યક્ષ હતા આપણા ગણેશ વાસુદેવ માણવંકર, તેમનો સમયગાળો શું હતો ભાઈ? યસ, એક્ઝેક્ટલી રંજીત, બરાબર છો. તેમનો સમયગાળો 1952 થી. ભરત મોદી રોંગ. 1952 થી સ્ટાર્ટ થઈને ક્યાં સુધી ભાઈ? કાઉન્ટ પણ કરી શકો છો, ઈઝી છે આ તો. 62, 10 વર્ષનો સમયગાળો ન હોય ભાઈ. પરમાર મહેન્દ્રભાઈ, એક્ઝેક્ટલી રંજીત, ક્યાં સુધી હતો? 1956 સુધી હતો. ડેટ તો પૂછવામાં નથી આવતી આમાં, પણ ઈયર પૂછવામાં આવે તો અમને ખબર હોવી જોઈએ કે ભાઈ લોકસભાના પ્રથમ અધ્યક્ષ હતા ગણેશ વાસુદેવ માવડંકર અને તેમનો સમયગાળો તો 1952 થી 1956 સુધીનો. અને હાલના જે લોકસભાના અધ્યક્ષ છે આપણા ઓમ બિરલા, જે રાજસ્થાનથી છે. ઓકે ઓકે, ચલો હું હવે રિપીટ કરી દઉં એકવાર ફટાફટ, હું છે ને તેના કાર્યોને સત્તા રિપીટ કરી દઉં છું. ઓકે, આવી જાઓ. ચલો ચલો, ફર્સ્ટ કે ભાઈ ગૃહનું જે કામકાજ હોય છે, જે ગૃહનું કામકાજ હોય છે યોગ્ય રીતે ચાલે છે કે નહીં, તેની પ્રણાલિકાઓ હોય છે, તેના જે પ્રોટોકોલ હોય છે તે બધું જળવાઈ રહે છે કે નહીં, લોકસભાનું સંચાલન કરવાનું કાર્ય કોનું હોય છે? તો ભાઈ લોકસભાના અધ્યક્ષનું હોય છે. ત્યારબાદ ગૃહમાં કાર્યવાહી માટે કોરમનો જો અભાવ હોય તો તેઓ ગૃહને સ્થગિત કરવાની સત્તા પણ ધરાવે છે. ત્યારબાદ રાજ્યસભા અને લોકસભા જ્યારે બંને ગૃહોની સંયુક્ત બેઠક યોજવામાં આવે ત્યારે તેઓ અધ્યક્ષતા પણ કરી શકે છે. ત્યારબાદ જોઈએ, કોઈ પણ ખરડો નાણાં ખરડો છે કે નહીં તેનું પ્રમાણપત્ર પણ કોણ આપે છે? તો ભાઈ લોકસભાના અધ્યક્ષ આપે છે. ગૃહમાં જો કોઈ બાબતે સરખું મતદાન થયું હોય તો આપણે જોયું, જો 10-10 મત બંને તરફથી મળ્યા હોય તો નિર્ણાયક એટલે કે પોતાનો એક નિર્ણાયક મત આપવાની સત્તા પણ લોકસભાના અધ્યક્ષને હોય છે, બરાબર. ત્યારબાદ અધ્યક્ષની કોઈ પણ સત્તાને ન્યાયાલયમાં પડકારી શકાતી નથી.
ત્યારબાદ જે વિવિધ સંસદીય સમિતિઓ હોય છે તેના અધ્યક્ષની નિમણૂક પણ કરવાનું કાર્ય કોણ કરે છે? તો લોકસભાના અધ્યક્ષ કરે છે, પ્લસ તેઓ પોતે પણ ત્રણ જે સમિતિ હોય છે તેના અધ્યક્ષ હોય છે. કઈ ત્રણ સમિતિ? તો એ કાયદા મંત્ર કાર્ય મંત્રણા સમિતિ, નિયમ સમિતિ અને પ્રયોજન સમિતિ. આ ત્રણે ત્રણ સમિતિના અધ્યક્ષ તેઓ પોતે પણ હોય છે, બરાબર. ત્યારબાદ જ્યાં સુધી લોકસભાનો ભંગ ન થાય અને નવી લોકસભાની રચના ન થાય ત્યાં સુધી તેઓ હોદ્દા પર રહી શકે છે. ત્યારબાદ જોઈએ ભારતનો જે આંતર સંસદીય સંઘ હોય છે તેના અધ્યક્ષ તરીકે પ્લસ વિધાનસભાના અધ્યક્ષના સંમેલનની અધ્યક્ષતા પણ તેઓ કરી શકે છે. લોકસભાના સભ્ય તથા કર્મચારીઓની જે અધિકારો હોય છે તેમનું રક્ષણ કરવાનું, તેમની સુરક્ષા જોવાનું બધું જ કામ કોનું હોય છે? તો કે લોકસભાના અધ્યક્ષનું હોય છે. લોકસભામાં કયા સભ્યને કેટલા સમય સુધી ગૃહમાં બોલવાનો અધિકાર આપો, ગૃહમાં બોલવાનો મોકો આપો, તે પણ આપણા લોકસભાના અધ્યક્ષ જ નક્કી કરે છે. અને ત્યારબાદ લોકસભાની બેઠકો કયા દિવસે કયા સમયે નક્કી થશે, તેમાં કયા કાર્યની ચર્ચા વિચારણા થશે વગેરે દરેક બાબત આપણા લોકસભાના અધ્યક્ષ નક્કી કરે છે. ત્યારબાદ લોકસભાના પીઠાસન અધિકારી જો કોઈ હોય, કોણ ભાઈ પીઠાસન અધિકારી? તો તે લોકસભાના અધ્યક્ષ હોય છે. તેમની પરવાનગી વગર ગૃહમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન શક્ય હોતું નથી, બરાબર છે. કોઈ પણ પ્રકારનું પરિવર્તન શક્ય નથી. પ્લસ દસમી સૂચિ અનુસાર શું આપવામાં આવ્યું છે? તો કે પક્ષાંતર વિરોધી ધારા હેઠળ સભ્યના સભ્યપદ રદ કરવા બાબત અંતિમ નિર્ણય પણ કોણ લે છે? તો કે અધ્યક્ષ જ લે છે. પ્લસ જોઈ લઈએ કે લોકસભાના જે પ્રથમ અધ્યક્ષ હતા તે હતા ગણેશ વાસુદેવ માવડંકર, 1952 થી 1956 તેમનો સમયગાળો હતો. પ્લસ હાલના જે અધ્યક્ષ છે તે છે આપણા ઓમ બિરલા, કોટા રાજસ્થાનથી છે, બરાબર. આટલું ક્લિયર? ક્લિયર થઈ ગયું આટલું? હવે હજી ક્વેશ્ચન અહીંયા જ પૂછી લો, પછી લાસ્ટમાં આપણે ડિસ્કસ કરીશું કે પહેલાથી અત્યાર સુધી કોણ કોણ ને કયા કયા અધ્યક્ષ બની ગયા, બરાબર. એ લાસ્ટમાં ડિસ્કસ કરીશું. તેના પહેલા હું એવું પૂછી લઉં, પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા લોકસભાના? ચલો ફટાફટ, પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ લોકસભાના? પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? બાકી બધા ક્યાં ગયા? સુઈ ગયા છે? ટીએફબીબી તમે બધા ક્યાં છો? ભાઈ લિંક શેર કરી આવજો આપણા ગ્રુપ્સમાં, બરાબર ને. હવેથી યસ ભાઈ, એક્ઝેક્ટલી. જો પ્રથમ પૂછવામાં આવે તો કોણ હતા? તો કોઈ મીરા કુમાર હતા, શ્રીમતી મીરા કુમાર, તે હતા પ્રથમ અધ્યક્ષ. અને તેમનો સમયગાળો કયો હતો? કઈ કે 2009 થી 2014 નો જે સમયગાળો હતો તે તેમનો હતો, બરાબર. અને જે આપણા સુમિત્રા મહાજન છે તે મીરા કુમાર પછી આવે છે, બરાબર. સુમિત્રા મહાજન મીરા કુમાર પછી આવે છે. મીરા કુમાર ફર્સ્ટ છે, 2009 થી 2014 સુધીનો જે સમયગાળો છે તે આપણા મીરા કુમાર નો છે, બરાબર. ચલો સરસ, ક્લિયર થઈ ગયું ને આટલું. આગળ જોઈએ હવે. હવે જે ઉપાધ્યક્ષ તરફ, બરાબર. કઈ ક્વેશ્ચન છે ભાઈ કોઈને? હવે આમાં જે આપણા લોકસભાના અધ્યક્ષ છે તેમના વિશે કઈ પણ ક્વેશ્ચન છે? યસ ઓર નો? એફપીબી અહીંયા છે તો આન્સર કેમ નથી આપતા ભાઈ? ઘણા દિવસો પછી ચાલુ થયું એટલે ભૂલી ગયા છો કે શું બધું? પછી ઇન્ટરેસ્ટ નથી આવી રહ્યો? કોઈને કઈ પણ ક્વેશ્ચન હોય લોકસભાના અધ્યક્ષ વિશે તો અહીંયા પૂછી લો. અહીંયા પૂરા થાય છે આપણા લોકસભાના અધ્યક્ષ વિશે માહિતી. હવે આપણે લોકસભાના ઉપાધ્યક્ષ વિશે જોઈશું.
ચલો તો આગળ જઈએ ને લોકસભાના ઉપાધ્યક્ષ વિશે જોઈએ, બરાબર છે? આઈ જાઓ. ચલો લોકસભાના ઉપાધ્યક્ષ વિશે જોઈએ. લોકસભાના અધ્યક્ષ પછી ઉપાધ્યક્ષની ચૂંટણી થાય છે. ઓકે, તો આગળ આપણે જોઈ ગયા લોકસભાના અધ્યક્ષની ચૂંટણી કઈ રીતે થાય છે. ભાઈ, લોકસભાના અધ્યક્ષની ચૂંટણીની તારીખ કોણ નક્કી કરે છે? આન્સર આપો. ચલો, ક્વેશ્ચન મારો એમ છે કે લોકસભાના જે અધ્યક્ષ હોય છે તેમની ચૂંટણીની તારીખ કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? સરસ ભાઈ, યસ, એક્ઝેક્ટલી. કોના દ્વારા? તો ભાઈ રાષ્ટ્રપતિ દ્વારા, બરાબર. એટલે કે પહેલા કોની ચૂંટણી થાય છે? તો ભાઈ પહેલા થાય છે આપણા અધ્યક્ષની ચૂંટણી, અને ત્યારબાદ થાય છે આપણા લોક ઉપાધ્યક્ષની ચૂંટણી લોકસભાના, બરાબર. ચલો આવી જાઓ. લોકસભાના અધ્યક્ષ પછી ઉપાધ્યક્ષની ચૂંટણી કરવામાં આવે છે. સામાન્ય રીતે લોકસભાના ઉપાધ્યક્ષ વિરોધી પક્ષમાંથી ચૂંટી કાઢવામાં આવે છે, એટલે કે સત્તા પર જે પક્ષ હોય છે તેના વિરોધી પક્ષમાંથી ઉપાધ્યક્ષની ચૂંટણી થાય છે. ઉપાધ્યક્ષની ચૂંટણીની તારીખ કોણ નક્કી કરે છે? તો ભાઈ અધ્યક્ષ નક્કી કરે છે. યાદ રાખજો ભાઈ, અધ્યક્ષની ચૂંટણીની તારીખ નક્કી કરે છે રાષ્ટ્રપતિ, અને ઉપાધ્યક્ષ જે હોય છે તેની ચૂંટણીની તારીખ નક્કી કરે છે અધ્યક્ષ, બરાબર છે. કયા અધ્યક્ષ વિશે વાત કરી રહ્યા છીએ? કોઈ લોકસભા વિશે, બરાબર ને. જોઈ લઈએ શું થાય છે. અધ્યક્ષ માટે હોય છે રાષ્ટ્રપતિ, જ્યારે ઉપાધ્યક્ષ માટે હોય છે અધ્યક્ષ, બરાબર. ચલો સરસ, આગળ જોઈ લઈએ. આટલું તો ક્લિયર છે આઈ હોપ બધાને. હવે આવી જાઓ. બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં, જો ભાઈ આપણે જોયું કે બંને ગૃહોની જયારે સંયુક્ત બેઠક યોજાય છે ત્યારે લોકસભાના જે સભ્ય હોય છે તે અધ્યક્ષ પદ સંભાળી શકે છે, પરંતુ જયારે બંને ગૃહોની સંયુક્ત બેઠક યોજાય લોકસભાના અધ્યક્ષ ગેરહાજર હોય ત્યારે આપણા ઉપાધ્યક્ષ જે હોય છે તે પદ સંભાળી શકે છે, બરાબર ને. એટલે કે લોકસભા અને રાજ્યસભાની બેઠક યોજવામાં આવી હોય, લોકસભા વિધાનસભાની બેઠક યોજવામાં આવી હોય અને આપણા જે લોકસભાના અધ્યક્ષ હોય છે તે ગેરહાજર હોય ત્યારે કોણ પદ સંભાળી શકે? કે આપણા ઉપાધ્યક્ષ હોય છે તે પદ સંભાળી શકે છે, બરાબર છે. યસ, એબસન્ટ, એટલે કે જે ઘણા બધા દિવસથી આપણું એબસન્ટ ચાલતું હતું તે જ એબસન્ટ આ છે. એટલે કે લોકસભાના અધ્યક્ષ એબસન્ટ હોય, ગેરહાજર હોય તો શું થાય? કે આપણા ઉપાધ્યક્ષ જે છે તે પદ સંભાળી શકે છે, અધ્યક્ષ પદ પર બેસી શકે છે. આગળ જોઈએ. જ્યારે ઉપાધ્યક્ષ અધ્યક્ષનું સ્થાન સંભાળે ત્યારે તેઓ પણ પ્રથમ વખત મત આપી શકતા નથી. હવે આપણે આગળ જોઈ ગયા કે જ્યારે લોકસભાના અધ્યક્ષ હોય છે ત્યારે મતદાન થાય છે ત્યારે પ્રથમ વખત મત આપી શકતા નથી, પરંતુ પોતાનો નિર્ણાયક મત આપી શકે છે. તો તે જ રીતે, ઇન શોર્ટ, જ્યારે ઉપાધ્યક્ષ અધ્યક્ષ પદ પર બેસે છે ત્યારે તેની બધી જ સત્તા હોય છે તે કોને મળી જાય છે? તો એ ઉપાધ્યક્ષને મળી જાય છે. તો બીજા પોઈન્ટમાં એ જ આપવામાં આવ્યું છે કે જ્યારે ઉપાધ્યક્ષ અધ્યક્ષનું સ્થાન સંભાળે ત્યારે તેઓ પણ પ્રથમ વખત મત આપી શકતા નથી, પરંતુ જ્યારે મત સરખા થાય ત્યારે પોતાનો નિર્ણાત્મક મત આપી શકે છે. એટલે કે એવો મત જેનાથી શું થઈ શકે? તો ભાઈ નિર્ણય લઈ શકાય. ત્યારબાદ ઉપાધ્યક્ષ સચિવાલય બજેટ સમિતિના અધ્યક્ષ હોય છે. આપણે જોઈ ગયા કે જે અધ્યક્ષ હોય છે તે વિવિધ સંસદની જે સમિતિઓ હોય તેના અધ્યક્ષો નક્કી કરે છે, પ્લસ પોતે પણ ત્રણ સમિતિના અધ્યક્ષ હોય છે. જ્યારે ઉપાધ્યક્ષ હોય છે તે સચિવાલય બજેટ સમિતિના અધ્યક્ષ હોય છે, બરાબર. આટલું ક્લિયર છે? યસ, એ ફરવા ગયા હોય કે માંદા હોય કે કઈ પણ કારણોસર જો તે અધ્યક્ષ પદની ના આપી શકે તો ઉપાધ્યક્ષ આવી શકે છે, બરાબર ને. ક્લિયર આટલું? આગળ આવશે, આગળ આર્ટિકલ આવશે, થોડોક પેશન્સ રાખો. એવરીવન ક્લિયર? યસ ઓર નો? કોઈ પણ કન્ફ્યુઝન છે આમાં? પૂછી શકો છો.
બધાને કઈ પણ કન્ફ્યુઝન છે ભાઈ? ઈએફપીબી ક્લિયર? ઓકે ચલ આવી જાઓ, આ તો થઈ ગયું છે ક્લિયર. આગળ જઈએ હવે થોડાક ભાઈ. કાલથી એપ પર બરાબર ને 12 વાગે રાખું, એપ પર 12 વાગે રાખું ને એપ પર કાલથી. બાર વાગે રાખું કે 3:30 રાખું? કયો ટાઈમ ફાવશે બધા? બધા આવજો ભાઈ, હિસ્ટ્રી ચાલવાનું છે આપણું ત્યાં. એપ પર 12 કે 3:30? એપ પર છો ને ભાઈ બધા? કોઈને પણ કન્ફ્યુઝન હોય તો મને પૂછી શકો કે એપ પર કઈ રીતે આવવું આપણે. 11 થી 12, 11 થી 12 નોટ પોસિબલ, સોરી. ઓકે 12 વાગે બરાબર છે ને ભાઈ? કેમ કે 12 થી 1 આપણે એપ પર લઈ લઈશું. શિડ્યુલ કહી દઉં, 12 થી 1 આપણે એપ પર લઈ લઈશું, પ્લસ 1 વાગે આપણે યુટ્યુબ પર આવી જઈશું. 1 થી 3 વાગ્યા સુધી અથવા તો 2:30 વાગ્યા સુધી, જ્યાં સુધી આપણો ટોપિક પૂરો ન થાય ત્યાં સુધી. તો આ ટાઈમ પરફેક્ટ છે બરાબર ને? ઓકે સરસ. 12 to 1 આપણે એપ પર રાખી દઈશું હિસ્ટ્રી ચલાવવા માટે. 1 to 2 પછી જ્યાં સુધી આપણો લેક્ચર ચાલશે, એટલે કે 3 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી, 2:30 વાગ્યા સુધી આપણે YT પર રાખી દઈશું, એટલે કે યુટ્યુબ પર રાખી દઈશું. ઓકે તો બધા ભાઈ એપ પર પણ આવશો ને? આપણું હિસ્ટ્રી ચાલે છે, એપ પર આવશો બધા? ફ્રેન્ડના મેરેજમાં નહીં જવાનું ભાઈ, TFPB આપણું ઇમ્પોર્ટન્ટ છે ભણવાનું. મેરેજ મૂકી દેવાના, પોતાનું મેરેજ હોય ને તો પણ જમવા નહીં જવાનું, લેક્ચર્સ ચાલે ને તો. બરાબર કે નહીં? પ્લસ યસ, હું છે ને ટેસ્ટ મૂકવાની છું ફ્રાઈડે સેટરડે, બરાબર? મેં બધાને કીધું ફ્રાઈડે સેટરડે ટેસ્ટ છે, તો હું કયા કયા ટોપિકમાંથી ટેસ્ટ લઈશ ને તે બધા જ મારા લેક્ચર્સ ની લિંક હું ગ્રુપમાં મૂકી આપીશ, બરાબર છે? હું ગ્રુપમાં લિંક મોકલી આપીશ એટલે તમને ખબર પડી જશે, એ બધા જ જે છે તમે રિવાઇઝ કરી જશો ટોપિક, એટલે એમાંથી તમારી ટેસ્ટ હશે. ઓકે ભાઈ, 100 અથવા તો 150 માર્ક્સ ની ટેસ્ટ યોજવાની છે બંને દિવસે, એટલે કે મોસ્ટલી આપણા 5 to 6 hours. ઓકે 3-3 કલાકના 2 લેક્ચર્સ લઈશ. જો ભાઈ સાંભળી લો, ફ્રાઈડે એન્ડ સેટરડે મેગા ટેસ્ટ યોજવાની છે. હવે ખબર પડશે ભાઈ કેટલું આવે છે કેટલું નથી આવડતું, બરાબર? ટોપિક જે જે ટોપિક્સ છે હું મોકલી આપીશ લિંક સાથે, રિવાઇઝ કરી જશો બરાબર. ત્યારબાદ 3 થી 2 લેક્ચર્સ હશે બરાબર, 3-3 કલાકના 2 લેક્ચર ફ્રાઈડે સેટરડે, આવી જજો બધા, બરાબર છે ને? ફ્રાઈડે છે ને આપણે પોલિટી રાખીશું. ઓકે ફ્રાઈડે પોલિટી યોજીશું, સેટરડે જે છે ને ત્યારે 1 લેક્ચર પોલિટી નું લઈશું, 1-3 કલાક નું લઈશું હિસ્ટ્રી નું, બરાબર? ઠીક છે. 18 પછી ફ્રાઈડે ભાઈ કઈ ડેટ છે મને ખબર નથી, આજ ફ્રાઈડે સેટરડે આપણી ટેસ્ટ છે. 3-4 નહીં ભાઈ, 3 કલાકનો 1 લેક્ચર છે, બીજા 3 કલાકનો બીજો લેક્ચર છે, એટલે 3-3 કલાકના 2 લેક્ચર ટેસ્ટ આપવાની છે. યસ, કેટલા માર્ક્સ ની હશે? તો હું શું વિચારું છું ભાઈ, 3 કલાકનો હશે તો આઈ થિંક 100 માર્ક્સ ની અથવા તો 80 માર્ક્સ ની, બરાબર? 1 લેક્ચરમાં 80 અથવા તો 100 માર્ક્સ ની ટેસ્ટ રાખીશું, બરાબર? યસ એક્ઝેક્ટલી, MCQ ની ટેસ્ટ આવશે, ડોન્ટ વરી, ઓપ્શન્સ હશે. ઠીક છે, આટલું ક્લિયર થઈ ગયું. પાછું એક વાર રિપીટ કરી દઉં ભાઈ, ફ્રાઈડે ના દિવસે લેક્ચર્સ હશે, હું ગ્રુપમાં ટાઈમિંગ મોકલી આપીશ બરાબર. ફ્રાઈડે સેટરડે ટેસ્ટ છે, ટાઈમિંગ હું મોકલી આપીશ. આઈ થિંક 12 થી આપણે સ્ટાર્ટ કરી દઈશું, 12 થી 3 નો લેક્ચર રાખી દઈશું એક, અને બીજો 3:30 થી 6:30 નો રાખી દઈશું. બંનેમાં યોજીશું ટેસ્ટ પોલિટીની,
કયા ટોપિક્સ માંથી ટેસ્ટ હશે હું લિંક મોકલી આપીશ, તમે રિવાઇઝ કરી જજો. પ્લસ સેટરડે જે છે ત્યારે પણ ટેસ્ટ છે, એક પોલિટીની છે એક હિસ્ટ્રીની છે, બરાબર? બંનેની લિંક મોકલી આપીશ, ઠીક છે? યસ શ્યોર, ગ્રુપમાં હું લિંક મોકલી આપીશ, તમારે રિવાઇઝ કરવાનું છે ને, તૈયારી પૂરેપૂરી કરીને આવવાની છે. થ્રી અવર્સ માં 150 માર્ક્સ ની થઈ જાય એવું કહો છો? યસ યસ, કરી નાખશું તો ભાઈ, જોઈશું ને. બટ આપણે અંદર જે જે ટોપિક્સ આવશે ને, થોડા ઘણા એવા કે જે એક્ઝામ રિલેટેડ ખૂબ ઇમ્પોર્ટન્ટ હશે, તે બધા ટોપિક્સ પણ આપણે ડિસ્કસ કરી લઈશું, બરાબર? યસ, 100 માર્ક્સ ની ડન. ચલો ભાઈ, એટલે કે ફ્રાઈડે 200 માર્ક્સ ની ટેસ્ટ ને સેટરડે 200 માર્ક્સ ની ટેસ્ટ, મેગા ટેસ્ટ હશે, તમારા મિત્રોને પણ લઈને આવજો, ઓકે? ચલો આગળ જઈએ. હવે આ તો થઈ ગયું આપણું શિડ્યુલ, હવે અત્યારથી જણાવી દીધું છે, હું આજે આઈ થિંક આજે નહીતર કાલે હું લિંક પણ મોકલી આપીશ બધા સબ્જેક્ટ ને ની, ઓકે? યસ એક્ઝેક્ટલી, બટ ટોપિક મેં કરાવ્યા એમાંથી જ હશે અને હું લિંક પણ મોકલી આપીશ ટોપિક્સ ની. આઈ જાઉં, ચલો આઈ જાઉં. ઉપાધ્યક્ષ ની વિશેષ સત્તા વિશે જોઈ લઈએ કે ભાઈ ઉપાધ્યક્ષ જે હોય છે લોકસભાના, તેમને કઈ વિશેષ સત્તા આપવામાં આવી છે, એટલે કે સ્પેશિયલ પાવર ઓફ ડેપ્યુટી સ્પીકર, ઓકે? ચલો, જ્યારે ઉપાધ્યક્ષ સંસદની કોઈ સમિતિના સભ્ય તરીકે નિમણૂક પામે ત્યારે તેઓ આપોઆપ જ તે સમિતિના અધ્યક્ષ બની જાય છે. એટલે કે જો ઉપાધ્યક્ષને કોઈ સમિતિના સભ્ય તરીકેની નિમણૂક આપવામાં આવે તો ઓટોમેટિકલી તે શું થઈ જાય છે, તે સમિતિના અધ્યક્ષ બની જાય છે, બરાબર? યસ એક્ઝેક્ટલી, બંને દિવસ ટેસ્ટ છે, 12 to 3 એન્ડ 3:30 to 6:30, ઓકે? બંને દિવસે ટેસ્ટ છે, ડોન્ટ વરી, તમને પણ ખબર પડી જશે કેટલું આવે છે કેટલું નથી આવતું. ફ્રાઈડે સેટરડે બંને દિવસે છે, 100 100 માર્ક્સ ની, એટલે કે 200 200 400 માર્ક્સ ની ટેસ્ટ છે બે દિવસમાં. યસ, હવે વીકમાં ટેસ્ટ આવશે, ડોન્ટ વરી. તો ભાઈ, એક વિશેષ સત્તા છે ઉપાધ્યક્ષ ની કે ભાઈ જયારે સંસદની કોઈ પણ સમિતિના સભ્ય તરીકે તેમની નિમણૂક કરવામાં આવે તો તેઓ જાતે આપોઆપ જ પોતે અધ્યક્ષ બની જાય છે. ત્યારબાદ જોઈ લઈએ, ચલો, અનુચ્છેદ 94 જે બધા જ કહેતા હતા, તો અનુચ્છેદ 94 માં શેનો સમાવેશ થાય છે તે જોઈએ. ભાઈ, લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ નું પદ ખાલી થવું, રાજીનામું અને તેમની હટાવવાની જે પ્રક્રિયા હોય છે તે બધાનો જ સમાવેશ અનુચ્છેદ 94 માં કરવામાં આવે છે, બરાબર? કે અનુચ્છેદ 94 માં લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જે બંને હોય છે તેમનું પદ કઈ રીતે ખાલી થાય છે, રાજીનામું આપવાનું અને હટાવવાની તેમને પ્રક્રિયા હોય છે, બધું જ દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈએ, લોકસભાના કાર્યકાળ સુધી અધ્યક્ષ પોતાના પદ ઉપર રહે પરંતુ નીચેની સ્થિતિમાં પદ ખાલી થઈ શકે છે. કઈ કઈ સ્થિતિ છે તો જોઈ લઈએ. એટલે કે લોકસભાનો જે કાર્યકાળ હોય છે એટલે કે 6 વર્ષનો, અથવા તો લોકસભા ભંગ ન થાય ત્યાં સુધી જે કાર્યકાળ હોય છે તો અધ્યક્ષ પોતે પદ પર રહી શકે છે. પરંતુ કઈ સ્થિતિમાં પદ ખાલી થાય છે, તો લોકસભાના સભ્ય ન રહે તો તેમનું અધ્યક્ષ પદ ખાલી થઈ જાય, બરાબર? ત્યારબાદ શું છે, લોકસભાના જે ઉપાધ્યક્ષ હોય છે તેને સંબોધીને કે ઉપાધ્યક્ષને સંબોધીને રાજીનામું આપે, એટલે કે અધ્યક્ષ ઉપાધ્યક્ષને સંબોધે, ઉપાધ્યક્ષ અધ્યક્ષને સંબોધે, બરાબર? એ રીતે શું કરી શકે છે, એ રીતે શું કરી શકે છે, અનુચ્છેદ તેમને શું કરી શકે, રાજીનામું આપી શકે છે. ત્યારબાદ અનુચ્છેદ 94 અંતર્ગત શું થાય છે, અનુચ્છેદ 94 અંતર્ગત તત્કાલીન સંપૂર્ણ સદસ્યોની બહુમતીથી ઠરાવ પસાર કરીને પણ તેમને દૂર કરી શકાય. એટલે કે અનુચ્છેદ એટલે કે આર્ટિકલ 94 માં એવી જોગવાઈ છે કે ભાઈ જો બધાને તત્કાલીન બહુમતી હોય તો સંપૂર્ણ બહુમતીથી ઠરાવ પસાર કરવામાં આવે, એ તેમને તત્કાલીન શું કરવામાં આવે તો ભાઈ પદ પરથી દૂર કરી શકાય. પરંતુ એવી જોગવાઈ છે ભાઈ 14 દિવસ પૂર્વે તેમને સૂચના આપવી પડે છે, એટલે તેમનું જે તત્કાલીન હોય છે ને તે પણ 14 દિવસ પૂર્વે હોય છે, બરાબર? એટલે કે અર્જન્ટ, ફૂલ અર્જન્ટ પણ 14 દિવસ પહેલા, બરાબર? આ બધું શું છે, તો ભાઈ લોકસભાના અધ્યક્ષ અને અધ્યક્ષની જે આર્ટિકલ 94ની જોગવાઈઓ છે તે છે, બરાબર છે?
લો, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ નું પદ ખાલી થવું, રાજીનામું અને હટાવવાની પ્રક્રિયા વગેરે બાબતો કયા અનુચ્છેદ મુજબ છે? તો કે 94 નંબર ના અનુચ્છેદ મુજબ છે. લોકસભાના કાર્યકાળ સુધી અધ્યક્ષ પોતાના પદ ઉપર રહે છે, પરંતુ કઈ કઈ સ્થિતિમાં હટી પદ ખાલી થાય છે? તો કે ભાઈ લોકસભાના સભ્ય ન હોય ત્યારે ખાલી થાય છે. લોકસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષને સંબોધે અને ઉપાધ્યક્ષ અધ્યક્ષને સંબોધે, એટલે કે ઓલ્ટરનેટ સંબોધીને પણ તેઓ રાજીનામું આપી શકે. પ્લસ જો તત્કાલીન તેમને શું કરવું હોય, તો ભાઈ બહુમતીથી ઠરાવ પસાર કરીને તેમને પદ પરથી હટાવવા હોય તો બહુમતીથી હટાવી શકાય છે, પરંતુ તેના માટે પણ અધ્યક્ષને 14 દિવસ પૂર્વે સૂચનાઓ આપવી પડે છે. બરાબર છે? ક્લિયર છે ને આટલું? ક્લિયર થયું આટલું? એવરીવન ક્લિયર ઓર નોટ? ઓકે, ડાંગર સંજય કહે છે ક્લિયર છે, બાકી બધાને ક્લિયર છે? ચલો આગળ જોઈએ, આવી જાઓ. હવે જોઈએ કે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ગેરહાજરી હોય છે ત્યારે કયું પદ કોણ સંભાળી શકે છે? બરાબર ને? તો જોઈએ, જો ભાઈ અનુચ્છેદ 95 અનુસાર જે આપણે જોઈ ગયા ને કે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ નું રાજીનામું પદ પરથી હટાવવાની પ્રક્રિયા, તે 94 નંબર ના અનુચ્છેદમાં અને 95 નંબર ના અનુચ્છેદમાં શું આપવામાં આવ્યું છે તે પણ જોઈ લો. કે જ્યારે ગૃહમાં અધ્યક્ષ ગેરહાજર હોય ત્યારે ઉપાધ્યક્ષ કયું પદ સંભાળશે અધ્યક્ષ નું, તેની જોગવાઈઓ 95 નંબર ના અનુચ્છેદમાં કરવામાં આવી છે. બરાબર? તો જોઈએ કે જ્યારે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેનું પદ ખાલી હોય ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા લોકસભાનો કોઈ સભ્ય અધ્યક્ષ તરીકે કાર્ય કરી શકે છે. બરાબર? એટલે કે જ્યારે લોકસભામાં અધ્યક્ષ પણ ન હોય ઉપાધ્યક્ષ પણ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા જો કોઈ વ્યક્તિની નિમણૂક કરવામાં આવે તો તે લોકસભાના અધ્યક્ષ તરીકે કાર્ય કરી શકે છે. બરાબર? અને અથવા તો શું આપવામાં આવ્યું છે કે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને ગેરહાજર હોય ત્યારે લોકસભાની કાર્યવાહી પ્રમાણે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે તો બેઠકની અધ્યક્ષતા કરશે. એટલે કે જો બે અંદર આપવામાં આવ્યું છે, ફર્સ્ટ શું છે કે જો બંને પદ ખાલી હોય તો રાષ્ટ્રપતિ નિમણૂક કરીને કોઈ અસ્થાયી સભ્ય તરીકે કોઈની નિમણૂક કરે અને તે અધ્યક્ષ તરીકે કાર્ય કરે, અને બીજી કન્ડિશન કઈ છે કે જ્યારે બંને પદ ખાલી હોય ત્યારે ચૂંટણી કરવામાં આવે અને પોતાના અધ્યક્ષની બેઠક ભરવામાં આવે. બરાબર? બીજું જોઈએ, આ પ્રકારે અધ્યક્ષ લોકસભામાંથી 10 સભ્યોના નામની સૂચિ બનાવે છે જેને પેનલ 10 કહેવામાં આવે છે. એટલે કે ભાઈ જયારે અધ્યક્ષની ચૂંટણી કરવામાં આવે છે ત્યારે 10 સભ્યોના નામની એક સૂચિ બનાવવામાં આવે છે, તેને શું કહેવામાં આવે છે? પેનલ 10 કહેવામાં આવે છે. આ પેનલમાં સભ્યો સભાપતિ કે ઉપસભાપતિની ગેરહાજરીમાં બેઠકની અધ્યક્ષતા કરે છે. એટલે જ્યારે કે સભાપતિ ઉપસભાપતિ હાજર ન હોય તો તેમની ગેરહાજરીમાં આ પેનલની અધ્યક્ષતા કરવામાં આવે છે. આ પેનલમાં જેટલા સભ્યો હોય છે 10, તેમાંથી એકને અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવે છે. આગળ જોઈએ, જો ભાઈ 94 95 94 જોઈ ગયા, 95 જોઈ ગયા. બરાબર? હવે આવે છે 96 નંબરનો અનુચ્છેદ. 96માં શું આપવામાં આવ્યું છે? અધ્યક્ષ પદ પરથી દૂર કરવાનો મુદ્દો વિચારણા હેઠળ હોય, એટલે કે બધા વિચારતો હોય બહુમતીથી કે ભાઈ અધ્યક્ષને પદ પરથી દૂર કરવાનો, એટલે કે 14 દિવસ પહેલા જે તેમને નોટિસ આપવામાં આવે છે તે વિશે વાત થઈ રહી છે. બરાબર? ત્યારે ગૃહનું અધ્યક્ષ પદ સંભાળી શકે નહીં, એટલે કે જ્યારે વિચારણા કરવામાં આવે છે ત્યારે તે ગૃહનું અધ્યક્ષ પદ સંભાળી શકતા નથી, પરંતુ સભ્ય તરીકે ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે, પ્રથમ વખતમાં મત આપી શકે છે. એટલે કે આપણને ખબર છે, જો ભાઈ એક પોઈન્ટ અહીંયા કેવો આવે છે, કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે, ધ્યાનથી સાંભળજો. કે જો જે લોકસભાના અધ્યક્ષ હોય છે, બરાબર, તે લોકસભાના સંસદ સભ્ય તરીકે તેમની ચૂંટણી થાય છે, તેઓ શપથ અધ્યક્ષ તરીકે લેતા નથી. બરાબર? હવે જ્યારે તેમની ચૂંટણી થઈ જાય છે, તેઓ લોકસભાના સભ્ય પદ પર આવી જાય છે, હવે બહુમતીથી તેમને સભ્ય પદ પરથી હટાવવાની વિચારણા કરવામાં આવે છે, ત્યારે તેઓ શું કરે છે? અધ્યક્ષ પદ સંભાળી શકતા નથી. બરાબર? પહેલા અધ્યક્ષ હતા, પરંતુ હવે જ્યારે બહુમતીથી વિચારણા કરવામાં આવે છે ત્યારે અધ્યક્ષ તરીકે પદ સંભાળી શકતા નથી. પરંતુ શું થાય છે, તમને ખબર હોય તો લોકસભાના અધ્યક્ષ હોય છે
તે સંસદ તરીકે શપથ લે છે, સંસદ સભ્ય તરીકે, એટલે જે ગૃહની કાર્યવાહી હોય છે તેમાં એક સભ્ય તરીકે તેઓ ભાગ લઈ શકે છે અને પ્રથમ વખતમાં મત આપી શકે છે. હવે તે નિર્ણાયક મત આપી શકતા નથી બરાબર, પરંતુ જે પ્રથમ વખતમાં સભ્ય તરીકે મત હોય છે તે આપી શકે છે. ઇન શોર્ટ, અધ્યક્ષની જે પણ બધી કાર્ય હોય છે, સત્તા હોય છે, તે સંભાળી શકતા નથી, પરંતુ જે સભ્ય તરીકે તેની સત્તા હોય છે તે તેઓ સંભાળી શકે છે. આ પોઈન્ટ ક્લિયર થયો બે? ફર્સ્ટ પોઈન્ટ આ ક્લિયર થયો? કોઈને કઈ પણ કન્ફ્યુઝન છે અનુચ્છેદ 96 માં પૂછી લેજો અત્યારથી જ. કોઈને કઈ પણ કન્ફ્યુઝન ફટાફટથી પૂછો, ચલો કોમેન્ટ કરો ફટાફટ. ડાંગર સંજય કહે છે ઓકે ક્લિયર. બાકી બધાને કન્ફ્યુઝન લાગે છે? તલાટી પાર આવે ખાખી પાર ક્યાં છે? બાકી બધા ક્લિયર છે? પૂછી શકો છો, નહીં તો થમ્સ અપ આપી દો. જો ક્લિયર હોય તો થમ્સ અપ કરી દો. બોલાય આવજો ભાઈ, ખાકી પાનને પણ કેજો આપણે લેક્ચર સ્ટાર્ટ થઈ ગયા છે, આવી જાય હવે. ના સમજાયું? ઓકે, બાકી કોઈને કન્ફ્યુઝન છે તો મને ફટાફટથી પૂછો. ભાઈ જો, ઇન શોર્ટ એવું છે કે લોકસભાના જે અધ્યક્ષ હોય છે તે જ્યારે શપથ લે છે ત્યારે અધ્યક્ષ તરીકે શપથ લેતા નથી બરાબર, સંસદના સભ્ય તરીકે શપથ લે છે. હવે જયારે બહુમતીથી તેમને અધ્યક્ષ પદથી હટાવવાની વિચારણા થાય છે ત્યારે તેમના અધ્યક્ષના જે બધા અધિકારો હોય છે તે તેનો યુઝ કરી શકતા નથી, પરંતુ તેઓ સંસદના સભ્ય તરીકે શપથ લીધી હતી તેથી તેઓ જે સભ્ય તરીકેના બધા કાર્ય હોય છે, સભ્ય તરીકેનો મત હોય છે તે બધું આપી શકે છે, પરંતુ અધ્યક્ષ તરીકેના જે કાર્યો હોય છે, નિર્ણાયક મત હોય છે તે આપી શકતા નથી. ખૂબ જ સિમ્પલ છે, બસ ધ્યાનથી એકવાર જે એનો બેઝ છે તે ક્લિયર કરી જાઓ બરાબર ને. આગળ જોઈ લઈએ. ચલો, સામાન્ય સંજોગોમાં શું થાય છે? ગૃહના અધ્યક્ષ, જે આપણે જોઈ ગયા આગળ કે ભાઈ જે ગૃહના અધ્યક્ષ હોય છે તે નિર્ણાયક મત આપે છે બરાબર, જો અહીંયા આપવામાં આવ્યું છે પ્રથમ વખત મત આપી શકતા નથી પરંતુ ગૃહમાં મતદાનના અંતે જો સરખા મત મળે તો નિર્ણાયક મત આપી શકે છે, પરંતુ જ્યારે તેમને અધ્યક્ષ પદ પરથી દૂર કરવાના મુદ્દે હેઠળ વિચારણા કરવામાં આવે છે ત્યારે તેઓ સભ્ય તરીકે કામ કરે છે અને નિર્ણાયક મત આપી શકતા નથી. એટલે કે તેમને બંને તરફથી લાભ છે. લોકસભાના અધ્યક્ષ જયારે અધ્યક્ષ હોય ત્યારે અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળે, નિર્ણાયક મત આપી શકે, પરંતુ તેમને જો દૂર કરવાની વિચારણા કરવામાં આવી રહી છે ત્યારે તેઓ ફક્ત એક સભ્ય તરીકે રહી જાય છે અને પ્રથમ વખતમાં મત આપી શકે છે, નિર્ણાયક મત આપી શકતા નથી બરાબર. સરસ, ચલો ક્લિયર ક્લિયર. આટલું આગળ જાઉં છું હું હવે બરાબર. આટલું ક્લિયર છે, પેલા મને આ પૂછી લો. પછી આપણે જોઈએ કે ભાઈ કોનું પદ કોણ સંભાળશે. ચલો ફટાફટથી થમ્સ અપ આપી દો ક્લિયર હોય તો. ચલો ભાઈ ક્વેશ્ચન પૂછી લઉં એક ફટાફટ. કેન આઈ આસ્ક અ ક્વેશ્ચન? ચલો પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા ભાઈ ફટાફટ થી? પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? નહી ખબર. ઓકે, બાકી બધા આયંગર. ઓકે, સમયગાળો. બાકી બધા પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા ભાઈ? ભાઈ એમ એ આયંગર જે છે તે હતા પ્રથમ ઉપાધ્યક્ષ બરાબર. ક્યાં હતા ભાઈ? આપણી લોકસભાના બરાબર છે.
भाई, एम जी आयंगर, एम ए आयंगर આવશે બરાબર ને, એમ એ આયંગર જે તે પ્રથમ ઉપાધ્યક્ષ હતા તેમનો સમયગાળો તો 1952 થી લઈને 1956 સુધીનો, 1952 ટુ 1956 નો જે સમયગાળો છે તે હતા એમ એ આયંગર નો. અને હાલના કોણ છે ભાઈ, હાલના કોણ છે? ફક્ત આયંગર યાદ રાખશો તો પણ કઈ નહીં, કેમ કે આયંગર આયંગર જ પૂછવામાં આવશે, એમ એ એમ જી એવું કઈ પૂછવામાં આવશે નહીં બરાબર. હાલના કોણ છે? મેડમ અધ્યક્ષ આવે તો, અધ્યક્ષ આપણે જોઈ ગયા ને ભાઈ, હાલના અધ્યક્ષ કોણ હતા? પ્રથમ અધ્યક્ષ આપણે જોઈ ગયા, પ્રથમ અધ્યક્ષ હતા આપણા જીવી માણવંકર બરાબર ને, ગણેશ વાસુદેવ માણવંકર અધ્યક્ષ હતા, અને ઉપાધ્યક્ષ આપણા છે એમ એ આયંગર. હાલના જો આપણા અધ્યક્ષ જોઈએ તો બિરલા સાહેબ છે, અને હાલના ઉપાધ્યક્ષ કોણ છે? ફટાફટ તેમનું નામ શું છે હાલના ઉપાધ્યક્ષ નું, તો કહી દો ભાઈ, એમ થંબીદુરાય. કોણ છે? એમ થંબીદુરાય. જે છે ગુજરાતી માં લખી દઉં, એમ એટલે કે સાઉથ ના છે એટલે એમનું નામ આવું જ છે. ઓકે, એમ થંબીદુરાય જે છે તે હાલના આપણા કોણ છે? કોઈ ઉપાધ્યક્ષ છે બરાબર છે ને? યસ ભગવાન મોરી, ઓમ બિરલા અધ્યક્ષ. ભાઈ એ તો થઈ ગયું, આપણે ઉપાધ્યક્ષ વિશે વાત કરીએ છીએ બરાબર. તો પ્રથમ હતા આયંગર સાહેબ ને, હાલના છે એમ થંબીદુરાય. ઓકે ક્લિયર? આટલું આટલું યાદ રાખજો ભાઈ જરાક. એવરીવન ક્લિયર? એક વાર રિપીટ કરી દઉં છું, જોઈ લેજો. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ની ગેરહાજરી હોય ત્યારે કયા કયા અનુચ્છેદ? તો 95 ને 96 નંબર ના અનુચ્છેદ વિશે વાત થઈ રહી છે તેમાં. તો અનુચ્છેદ 95 માં શું થાય છે? જયારે ગૃહમાં અધ્યક્ષ ગેરહાજર હોય જ્યારે ગૃહમાં અધ્યક્ષ ગેરહાજર હોય ઉપાધ્યક્ષ નું પદ સંભાળી શકે છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જો બંને ગેરહાજર હોય તો રાષ્ટ્રપતિ દ્વારા જ ભાઈ કોઈ વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે તે અધ્યક્ષ નું પદ સંભાળી શકે છે. અથવા તો શું થાય છે કે ભાઈ ચૂંટણી કરવામાં આવે છે અને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ની નિમણૂક કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ, આ પ્રકારે લોકસભામાંથી 10 સભ્યોનું નામની એક સૂચિ બનાવવામાં આવે છે જેને પેનલ 10 કહેવામાં આવે છે. ભાઈ કઈ કન્ડિશનમાં? તો એ જ્યારે લોકસભાના અધ્યક્ષ હોદ્દા પર ન હોય તે કન્ડિશનમાં. ઓકે, આ પેનલના સભ્યો સભાપતિ કે ઉપસભાપતિની ગેરહાજરીમાં શું કરે છે? તો ભાઈ બેઠકની અધ્યક્ષતા કરી શકે છે. ત્યારબાદ લોકસભાના પ્રથમ ઉપાધ્યક્ષ આપણે જોઈ ગયા એમ એ આયંગર છે, 1952 થી 1956 તેમનો સમયગાળો છે, અને હાલના જે છે એમ થંબીદુરાય છે. ઠીક છે, આવી જાઓ હવે આગળ જઈએ થોડાક. ત્યારબાદ અનુચ્છેદ 96 માં શું છે? અનુચ્છેદ 96 અનુસાર એવું છે કે ભાઈ અધ્યક્ષ પદ પર જયારે તેમને હટાવવાની ચર્ચા કરવામાં આવે છે, વિચારણા કરવામાં આવે છે, કોને? ભાઈ લોકસભાના ઉપાધ્યક્ષને બરાબર છે ને, લોકસભાના ઉપાધ્યક્ષને, લોકસભાના અધ્યક્ષને હટાવવાની ચર્ચા વિચારણા કરવામાં આવે છે ત્યારે તેઓ અધ્યક્ષ પદના જે બધા તેમની સત્તા હોય છે તે બધી જ તેમની કાર્યવાહી હોય છે તેઓ કરી શકતા નથી. પરંતુ જ્યારે તેઓ શપથ લે છે કઈ રીતે? તો ભાઈ સંસદના સભ્ય તરીકે, તો સભ્ય તરીકેની કાર્યવાહી તેઓ કરી શકે છે. ત્યારબાદ શું આપવામાં આવ્યું હતું? તો એ પ્રથમ વખતમાં મત આપી શકતા નથી, પરંતુ જયારે હટાવવાની વિચારણા થાય છે ત્યારે નિર્ણાયક મત આપી શકતા નથી અને પ્રથમ વખતમાં મત આપી શકે છે બરાબર. ઇન શોર્ટ ઓપોઝિટ થશે બંને એકબીજાનું બરાબર. આટલું ક્લિયર થઈ ગયું, હવે આગળ જઈએ, આવી જાઓ. ચલો હવે અધ્યક્ષનું પદ કોણ સંભાળશે તો જોઈ લઈએ. જો અધ્યક્ષ હાજર હોય તો તે પોતે પોતાનું પદ સંભાળશે બરાબર ને. ચલો ફટાફટ, કોણ કોનું પદ સંભાળશે તે આપણે જોઈ લઈએ, એટલે કે હાજર ગેરહાજરમાં કોણ પદ સંભાળશે.
चलो फटाफट थी जोईए। भाई जयरे अध्यक्ष हाजर हो एटले के लोकसभा ना अध्यक्ष हाजर हो ત્યારે તે પોતે જ પોતાનું પદ સંભાળશે, બરાબર? કયું પદ? તો અધ્યક્ષ પદ પોતે જ સંભાળશે। ત્યારબાદ જોઈએ તો અધ્યક્ષ શું હોય, તો ભાઈ ગેરહાજર હોય ત્યારે કોણ સંભાળશે, તો ઉપાધ્યક્ષ સંભાળશે। આપણે આગળ જોઈ ગયા, આ બંને તો બધાને ક્લિયર છે, અધ્યક્ષ હાજર હોય તો પોતે સંભાળશે, અધ્યક્ષ ગેરહાજર હોય તો ઉપાધ્યક્ષ સંભાળશે, બરાબર? ત્યારબાદ જોઈએ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને ગેરહાજર હોય તો કોણ સંભાળશે, તો આપણે જોઈ ગયા ભાઈ 10 સભ્યોની જે પેનલ બનાવવામાં આવી છે તેમાંથી કોઈ પણ એક સભ્ય જે હશે તે પદ સંભાળશે, બરાબર છે? કોઈ એક સભ્ય। ત્યારબાદ આ ગેરહાજરનું થયું ધ્યાનથી, હવે શું છે, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને પદ શું હોય, તો કે ખાલી પદ હોય બંને। જો ગેરહાજરનું જોઈ ગયા, હવે જોઈએ જે બંનેનું પદ ખાલી હોય તો રાષ્ટ્રપતિ દ્વારા જો કોઈ વ્યક્તિની નિમણૂક કરવામાં આવે તો તે વ્યક્તિ લોકસભાના સભ્ય પદ સંભાળશે, બરાબર છે? આટલું ક્લિયર થયું? ગુડ નૂન કેતન, ગુડ નૂન। આ ચારે ચાર પોઈન્ટ ક્લિયર થયા કે જો અધ્યક્ષ હાજર હોય તો અધ્યક્ષ સંભાળશે, અધ્યક્ષ ગેરહાજર હોય તો ઉપાધ્યક્ષ સંભાળશે, અધ્યક્ષ ઉપાધ્યક્ષ બંને ગેરહાજર હોય તો 10 સભ્યોની પેનલમાંથી એક સભ્ય સંભાળશે, અને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેનું પદ ખાલી હોય વે રાષ્ટ્રપતિ કોઈની નિમણૂક કરશે તે વ્યક્તિ સંભાળશે, બરાબર? આટલું ક્લિયર છે ને? યસ ઓર નો ક્લિયર? બાકી બધાને ક્લિયર છે? એની કન્ફ્યુઝન? ચલો હવે થોડીક વાતો ડિસ્કસ કરી લઈએ। હવે હવે હું ક્વેશ્ચન પૂછીશ, તમે આન્સર આપશો। ઓકે, સો ફર્સ્ટ ક્વેશ્ચન એ છે કે ભાઈ લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનો સમયગાળો કેટલા, કાર્યકાળ કેટલા સમય માટેનો, કાર્યકાળ કેટલા વર્ષ માટેનો હોય છે ભાઈ તેમનો કાર્યકાળ? લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનો કાર્યકાળ કેટલા સમય માટેનો? ઓકે, 5 વર્ષ, બરાબર ને? અને લોકસભાના જે અધ્યક્ષ હોય છે તે લોકસભાનો ભંગ ન થાય, અભંગ થાય અને બીજી લોકસભાની, નવી લોકસભાની રચના ન થાય ત્યાં સુધી તેઓ સભ્ય પદ પર રહી શકે છે, બરાબર ને? યસ, એક્ઝેક્ટલી, 5 વર્ષ અથવા તો નવી લોકસભાની ચૂંટણી થાય ત્યાં સુધી, બરાબર ને? ત્યારબાદ હવે થોડુંક રાજ્યસભા વિશે પૂછું, કે રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તેમનો કાર્યકાળ, રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વિશેનો કાર્યકાળ ઓકે, બધા કહે છે કે બંનેનો 6 વર્ષનો સમયગાળો, બરાબર ને? ઠીક છે, તો ભાઈ અહીંયા હું કન્ફ્યુઝન ક્લિયર કરી દઉં, જે રાજ્યસભાના અધ્યક્ષ હોય છે તેનો સમયગાળો હોય છે 5 સાલ માટેનો, જ્યારે ઉપાધ્યક્ષ હોય છે તેનો સમયગાળો હોય છે 6 વર્ષ માટેનો, બરાબર? ક્લિયર થયું?
જોઈ લો ભાઈ, લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેનો સમયગાળો હોય છે 5 વર્ષ માટેનો, અથવા તો લોકસભાનો ભંગ થાય અને નવી લોકસભાની રચના ન થાય ત્યાં સુધી લોકસભાના અધ્યક્ષ હોય છે તે સભ્ય પદ પર રહી શકે છે. ત્યારબાદ જે રાજ્યસભા હોય છે તેના અધ્યક્ષનો સમયગાળો હોય છે 5 વર્ષ માટેનો, પરંતુ રાજ્યસભાના ઉપાધ્યક્ષનો સમયગાળો હોય છે 6 વર્ષ માટેનો. ઓકે સરસ, ચલો આઈ જાઓ. ત્યારબાદ હવે જોઈએ કે જે લોકસભાના અધ્યક્ષ હોય છે બરાબર, તે પોતાનું રાજીનામું કોને આપે છે? લોકસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું કોને આપે છે? ફટાફટથી. ઓકે, તલાટી પાર કહે છે કે ઉપાધ્યક્ષને આપે છે. અધ્યક્ષ ઉપાધ્યક્ષને જ આપે ભાઈ, એવું હોય કે અધ્યક્ષ ઉપાધ્યક્ષને જ આપે? એવું ના હોય કે અધ્યક્ષ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું આપે? થોડુંક વિચારીને. ફટાફટ થી, લોકસભાના જે અધ્યક્ષ હોય છે તે કોને રાજીનામું આપે છે ભાઈ? રાષ્ટ્રપતિને ના આપે અધ્યક્ષ રાજીનામું, કેમ કે જે અધ્યક્ષની ચૂંટણીની તારીખ હોય છે લોકસભાની, કે કઈ કઈ તારીખે ચૂંટણી યોજાશે, તે તો આપણા રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. ફટાફટ થી, કોને આપે અધ્યક્ષ? ઉપાધ્યક્ષને આપે કે રાષ્ટ્રપતિને આપે? ઓકે સરસ, વેરી ગુડ ભાઈ, બધા કોન્ફિડન્સ થી કહે છે કે ભાઈ ઉપાધ્યક્ષ ને આપે બરાબર. તો યસ એક્ઝેક્ટલી, ઉપાધ્યક્ષ ને રાજીનામું આપે છે બરાબર ને. જે અધ્યક્ષ હોય છે તે ઉપાધ્યક્ષ ને રાજીનામું આપે છે, અને ઉપાધ્યક્ષ કોને આપે છે? ઉપાધ્યક્ષ કોને આપશે ભાઈ? ઓકે, તલાટી પાર કહે છે કે ઉપાધ્યક્ષ જે છે તે રાષ્ટ્રપતિને રાજીનામું આપશે. બાકી બધા, રંજીત પણ કહે છે કે રાષ્ટ્રપતિને આપશે. ઓકે, નેહા કહે છે કે અધ્યક્ષને આપશે. પરમાર કેતન પણ અધ્યક્ષ કહે છે. TFPP પણ અધ્યક્ષને કહે છે. નૈમેશ કહે છે રાષ્ટ્રપતિને આપશે. ઓકે, તો જોઈ લઈએ ભાઈ, બંનેમાં ઓલ્ટરનેટ થશે કે અધ્યક્ષ હોય છે તે ઉપાધ્યક્ષને આપશે, અને ઉપાધ્યક્ષ તે હોય છે તે અધ્યક્ષને રાજીનામું આપશે બરાબર છે. ઇન શોર્ટ, જે લોકસભા હોય છે તેમાં રાષ્ટ્રપતિ આવશે નહીં, અધ્યક્ષ ઉપાધ્યક્ષને આપશે અને ઉપાધ્યક્ષ અધ્યક્ષને આપશે બરાબર. ઓલ્ટરનેટ કરી દેવાના બંને. જોઈ લો, થઈ ગયા છે ઓલ્ટરનેટ. ઉપાધ્યક્ષ કોને? અધ્યક્ષને, અને અધ્યક્ષ ઉપાધ્યક્ષને બરાબર. આવી જાઓ રાજ્યસભામાં. રાજ્યસભાના અધ્યક્ષ કોને રાજીનામું આપશે? રાજ્યસભાના અધ્યક્ષ કોને રાજીનામું આપશે? ઓકે, તલાટી પાર કહે છે કે રાજ્યસભાના અધ્યક્ષ જે છે તે ઉપાધ્યક્ષને રાજીનામું આપશે. TFPP કહે છે કે રાષ્ટ્રપતિને રાજીનામું આપશે. ઘણું બધું કન્ફ્યુઝન છે બધાને. ચલો ફટાફટથી આન્સર આપો કે રાજ્યસભાના જે અધ્યક્ષ હોય છે તે કોને રાજીનામું આપશે. ઓકે, મોસ્ટલી બધા કહે છે કે રાષ્ટ્રપતિને આપશે બરાબર. યસ, તો રાજ્યસભાના જે અધ્યક્ષ હોય છે તે રાષ્ટ્રપતિને રાજીનામું આપશે, અને ઉપાધ્યક્ષ કોને આપશે તે પણ રાષ્ટ્રપતિને જ આપશે ને ભાઈ. કોને આપશે? યસ, રાષ્ટ્રપતિ અથવા તો ઉપરાષ્ટ્રપતિને આપશે. રાજ્યસભાના જે અધ્યક્ષ હોય છે તે ઉપરાષ્ટ્રપતિ તરીકે પણ ઓળખાય છે બરાબર. તે પોતાનું રાજીનામું આપશે રાષ્ટ્રપતિને, અને રાજ્યસભાનો ઉપાધ્યક્ષ કોને આપશે તે પણ રાષ્ટ્રપતિને આપશે. ઉપાધ્યક્ષ તે પણ રાષ્ટ્રપતિને આપશે તેવું કોણ કહે છે? આપણા તલાટી પાર કહે છે. યસ એક્ઝેક્ટલી, ઉપરાષ્ટ્રપતિને એટલે કે સભાપતિને.
हवे उपाध्यक्ष कौन है आपसे फटाफट थी कहो। हाँ उपाध्यक्ष पर राष्ट्रपति ने आपसे बराबर लिखी दू, उपाध्यक्ष पर राष्ट्रपति। क्लियर? आ राइट छे, आ राइट छे। યસ ભાઈ, આપણા ડેલી ક્લાસ બપોર 1 વાગે હશે હવેથી, આ રાઈટ છે એવું કહો છો? ઓકે, તલાટી પાર કહે છે કે ઉપાધ્યક્ષ વાળું રાઈટ છે, બાકી બધા ટીએફપીપી તો ના કહે છે કે આ રાઈટ નથી, બાકી ફટાફટ શું આવશે? તો આ રોંગ છે, રાઈટ નથી ભાઈ। જે ઉપાધ્યક્ષ હોય છે તે કોને રાજીનામું આપશે? તો કે ભાઈ રાજ્ય સભાના અધ્યક્ષને રાજીનામું આપશે, બરાબર। તો હવે કન્ફ્યુઝ થતા નહીં, જો અહીંયા પણ લખી દઉં છું હવે હું એક વાર બરાબર થી। જો ભાઈ, જે અધ્યક્ષ હોય છે લોકસભાના તે ઉપાધ્યક્ષને રાજીનામું આપશે, અને ઉપાધ્યક્ષ હોય છે તે લોકસભાના અધ્યક્ષને રાજીનામું આપશે। બંનેનો સમયગાળો 5 વર્ષ માટેનો હોય છે, બરાબર છે। ત્યારબાદ જોઈ લઈએ કે રાજ્યસભા હોય છે, રાજ્યસભાના અધ્યક્ષ હોય છે તે રાષ્ટ્રપતિને રાજીનામું આપશે, અને તેમનો સમયગાળો પણ 5 વર્ષ માટેનો હોય છે। જ્યારે રાજ્યસભાના ઉપાધ્યક્ષ છે તે રાજ્યસભાના અધ્યક્ષને રાજીનામું આપશે, અને તેમનો સમયગાળો 6 વર્ષ માટેનો હોય છે। આટલું ક્લિયર છે? 1 વાગે કેમ ભાઈ? એટલે 1 વાગે બીજા સરનો લેક્ચર હોય છે ને, એટલે 2 વાગે। ઓકે યસ ભાઈ, 1 વાગે દરરોજ બપોરે લેક્ચર હશે આપણો, ક્યાં? તો કે ભાઈ YT પર, એટલે કે YouTube પર। અને 12 વાગે આપણો ક્યાં હશે? તો કે ભાઈ એપ પર 12 વાગે આપણો લેક્ચર હશે, ઠીક છે ભાઈ। જો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે ભાઈ તમે ઇન્ટરવ્યુમાં જાઓ ને તો ઇન્ટરવ્યુમાં પણ આ પૂછાઈ શકે, બરાબર કે નહીં ભાઈ? આનો સ્ક્રીનશોટ લઈ લેજો તમારે લેવો હોય તો, પ્લસ તમારી નોટ્સ હોય તો નોટ્સમાં નોટ ડાઉન પણ કરતા જજો, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આ। આટલું ક્લિયર થઈ ગયું ને બધાને? ઓકે ચલો, હજી થોડુંક ડિસ્કસ કરીએ, આ હું રફ કરી દઉં છું, બરાબર। હવે આપણે થોડુંક ડિસ્કસ કરીએ લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષો વિશે, બરાબર ને? હવે લોકસભાના કયા અધ્યક્ષ હતા, ક્યારે હતા, કોણ હતા? ચલો ફટાફટથી મને કોમેન્ટ કરી દો, આપણે રિપીટ કરીએ છીએ પાછું, કે પ્રથમ અધ્યક્ષ કોણ હતા? લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ? લોકસભાના પ્રથમ અધ્યક્ષ, અધ્યક્ષ વિશે ડિસ્કસ કરીએ પહેલા, ને પછી આપણે ઉપાધ્યક્ષ વિશે ડિસ્કસ કરીશું, બરાબર ને? ઓકે, બધા એક સંસદના પિતા। ઓકે, જીવી માણવંકર, બરાબર, ગણેશ વાસુદેવ માણવંકર હતા આપણા પ્રથમ। સમયગાળો કહો ફટાફટથી, સમયગાળો કહો। ઓગણીસો 52 થી 1956 નો તેમનો સમયગાળો હતો, બરાબર છે ને? ચલો ત્યારબાદ જોઈ લઈએ, સેકન્ડ પોઈન્ટ જોઈએ તો લોકસભાના એવા કયા અધ્યક્ષ હતા કે જે રાષ્ટ્રપતિના પદ પર પણ રહી ગયા છે? રાષ્ટ્રપતિ પદ પર પણ રહી ગયા છે તેવા કોણ? ફટાફટથી કોમેન્ટ કરો, રાષ્ટ્રપતિના પદ પર પણ એક એવા અધ્યક્ષ છે લોકસભાના કે જે રહી ગયા છે, કોણ ભાઈ? નીલમ રેડ્ડી, સરસ નિમેષ। તેમનો સમયગાળો? રેડ્ડી, એક્ઝેક્ટલી ભાઈ, કોણ રેડ્ડી? કયા રેડ્ડી? તો ભાઈ નીલમ રેડ્ડી, બરાબર છે।
નીલમ રેડ્ડી જે છે તે એકમાત્ર એવા છે કે જે રાષ્ટ્રપતિના પદ પર પણ રહી ગયા છે. તેમનો સમયગાળો કોઈ કહેશે મને? ટીએફબીપી કહે છે 1977. સરસ, એક્ઝેક્ટલી 1977. એક જ વર્ષ તેઓ રહ્યા હતા લોકસભાના અધ્યક્ષ પદ પર અને તેઓ રાષ્ટ્રપતિ પદ પર રહી ગયા છે. ઓકે, ચલો સરસ આગળ જઈએ. હવે આપણે જોઈ ગયા પ્રથમ મહિલા કોણ હતા લોકસભાના અધ્યક્ષ પદ પર રહેલ પ્રથમ મહિલા સભ્ય. મીરા. ઓકે સરસ ભાઈ, મીરા કુમાર જે હતા તે આપણા પ્રથમ મહિલા સભ્ય હતા. તેમનો સમયગાળો કોઈ કહેશે? મીરા કુમાર નો સમયગાળો. સરસ, ટીએફપીબી 2009 ટુ 2014 તેમનો સમયગાળો છે, બરાબર ને? ત્યારબાદ લાસ્ટ જોઈ લઈએ, વર્તમાન અધ્યક્ષ કોણ હતા ભાઈ? વર્તમાન અધ્યક્ષ કોણ? ફટાફટ, બધાને આવડશે ને આ તો? યસ, એક્ઝેક્ટલી નૈમિષ રંજીત ચિરાગ ગોસ્વામી. સરસ સરસ, ટીએફપીબી કોણ ભાઈ? યસ નૈમિષ ચિરાગ, યસ બિરલા. સરસ રંજીત પરમાર ભાઈ કેતન. તો લાસ્ટ આપણા છે ઓમ પ્રકાશ બિરલા, બરાબર ને ભાઈ? ક્યારે થયા, ક્યારે ચૂંટાયા હતા અધ્યક્ષ તરીકે, કયા વર્ષમાં? સરસ, ક્યારે ભાઈ? 2019 માં. ઠીક છે, આટલા આપણા પોઈન્ટ છે લોકસભાના અધ્યક્ષ વિશે. ઇમ્પોર્ટન્ટ છે પ્રથમ અધ્યક્ષ તરીકે. યસ, અને જો એક સૌથી લાંબુ કોણે અધ્યક્ષ પદ પર રહ્યા હતા, સૌથી લાંબુ રહેનાર અધ્યક્ષ કોણ, સભ્ય? સૌથી લાંબો સમય રહેનાર સભ્ય કોણ? ફટાફટથી તેમનો સમયગાળો શું હતો ભાઈ? સરસ, ટીએફપીબી બલરામ જાખડ કરીને જે છે તેઓ સૌથી લાંબા સભ્ય પદ પર રહ્યા હતા, સૌથી લાંબા સમય માટે રહ્યા હતા. તેમનો સમયગાળો છે 9 વર્ષનો, બરાબર ને? કયો સમયગાળો છે કોઈ કહેશે? એક્ઝેક્ટલી, એટલે કે 1982-1989 સુધી તેમનો સમયગાળો છે સૌથી લાંબો, એટલે કે 9 વર્ષ સુધી તેઓ સભ્ય પદ પર રહ્યા હતા, બરાબર? હા, એજ 9 વર્ષ થી 11 મહિના. તો આ જે છે આપણા લોકસભાના અધ્યક્ષ વિશે, આટલું ઇમ્પોર્ટેન્ટ છે. ફટાફટથી સ્ક્રીનશોટ લઈ લેજો. પ્રથમ અધ્યક્ષ હોય તો ગણેશ વાસુદેવ માણવંકર, તેમનો 1952 થી 1956. રાષ્ટ્રપતિ પદ પર રહી ચુક્યા છે તેવા લોકસભાના અધ્યક્ષ નીલમ રેડ્ડી છે 1977 માં. પ્રથમ મહિલા તરીકે મીરા કુમાર હતા 2009 થી 2014 સુધી. વર્તમાન અધ્યક્ષ તરીકે છે ઓમ બિરલા 2019 માં. સૌથી લાંબા સમય માટે જો કોઈ રહ્યા હોય તો બલરામ જાખડ છે. કેટલા વર્ષ? 9 વર્ષ ને 11 મહિના માટે, 1980 થી 89 સુધી, બરાબર ને? ચલો સરસ, ક્લિયર આટલું? અધ્યક્ષ વિશે ક્લિયર થઈ ગયું. ઉપાધ્યક્ષ વિશે જોઈએ. ઉપાધ્યક્ષ આટલું ક્લિયર છે? અધ્યક્ષો વિશે કોમેન્ટ ફટાફટ જો થવી જોઈએ મને. યસ ભાઈ, સ્ક્રીનશોટ લઈ લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચલાવી રહી છું આજે. તમારા સર્કલમાં પણ કહી દેજો ભાઈ, 12 વાગે એપ પર આવશું, એટલે કે 12 વાગે બપોરે એપ પર, 1 વાગે આવશું આપણે ક્યાં, તો કે આપણા યુટ્યુબ પર. ઓકે, કાલે લોકસભા, આજે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વિશે જોયું અને કાલે લોકસભા વિશે ડિટેલમાં લઈને આવશું. ચલો હવે ઉપાધ્યક્ષ વિશે જોઈ લઈએ, બરાબર? આ બધું રફ કરી દઉં છું ભાઈ. કોઈને કઈ પણ ક્વેશ્ચન છે કોઈ પણ વિશે, કોઈ પણ વસ્તુ વિશે, તો અત્યારે પૂછી લો, ફટાફટ ડ્રોપ કરું છું એટલી વારમાં. કઈ ડાઉટ, કઈ સજેશન હોય કે ભાઈ તમને શું ભણવું છે, આમાં મજા આવે છે કે નથી આવતી, ટેસ્ટ વિશે કઈ જણાવવું હોય તો ફટાફટથી કોમેન્ટ કરી દેજો.
સલાહ સૂચનો તમારા કઈ મંતવ્યો મને આપવા હોય તો આપી શકો છો અહીંયા. નથી ભાઈ કોઈને કઈ પણ સવાલ? યસ, બધા ટોપિક ભાઈ ફર્સ્ટ લેક્ચર થી જે બધા ટોપિક સ્ટાર્ટ થયા છે અત્યાર સુધીના બધા ટોપિક લેક્ચરમાં હશે, બરાબર? તમારે ફક્ત તૈયારી કરીને આવવાનું છે અને ભાઈ ક્વેશ્ચન એવા હશે કે તમને જીપીએસસી લેવલ સુધીના ક્વેશ્ચન મળી જશે. આપણી ટેસ્ટમાં કોન્સ્ટેબલ થી સ્ટાર્ટ કરીને જીપીએસસી લેવલ સુધીનો ક્વેશ્ચન હોય ને બધા જ તમને મળી જશે, બરાબર? તમારે ફક્ત તૈયારી કરીને આવવાનું છે. જો હું કહી દઉં ભાઈ, ફ્રાઈડે જે બે લેક્ચર રાખ્યા છે ને ત્રણ ત્રણ કલાકના, બંનેમાં હશે પોલિટી, બરાબર? સેટરડે જે છે ને ફર્સ્ટ હશે હિસ્ટ્રી 3 કલાકમાં, ત્યારબાદ હશે પોલિટી, ઠીક છે? આ બે પોલિટી હશે, આ હશે હિસ્ટ્રી ને આ હશે પોલિટી, ઠીક છે? ચલાય છે ઉપાધ્યક્ષ વિશે હવે. બાકી બધાને તો કોઈ કન્ફ્યુઝન નહીં લાગતું, મને લાગે છે બધાને બધું આવડે છે, ટેસ્ટમાં ખબર પડશે, બરાબર કે નહીં? આવી જાઓ. પ્રથમ કોણ હતા ભાઈ? પ્રથમ ઉપાધ્યક્ષ, લોકસભાના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? યસ, પોલિટી નું વધારે પ્લસ હિસ્ટ્રી પણ રાખીશ, ડોન્ટ વરી. સારું, હિસ્ટ્રી પણ રાખીશું આપણે, કેમ કે આપણે વાયટી પર વધારે પોલિટી ચલાવ્યું છે ને. પ્રથમ હતા આપણા આયંગર, બરાબર છે ભાઈ? આયંગર નો સમયગાળો કહી દો મને. યસ, એમ એ આયંગર. આયંગર નો સમયગાળો શું હતો? ઓકે, સરસ. 1952 થી 1956 નો જે સમયગાળો હતો તે આપણો એમ એ આયંગર નો હતો. લાસ્ટ કોણ હતા ભાઈ? છેલ્લા એટલે કે હાલના. ઓકે, ચલો છેલ્લા તો નહીં કહી શકીએ, હાલના કહી શકાય. હાલના કોણ છે? ફટાફટ, હાલના કોણ છે? ઉપાધ્યક્ષ વિશે વાત થાય છે, અધ્યક્ષ વિશે વાત થતી નથી. રંજીત, યસ, જે થંબીદુરાઈ છે, બરાબર ને? કોણ છે? થંબીદુરાઈ. થંબીદુરાઈ જે છે તે હાલના છે, અને યાદ રાખજો ભાઈ, થંબીદુરાઈ જે છે એકમાત્ર એવા ઉપાધ્યક્ષ છે કે જે બે વાર પદ પર રહ્યા છે, ઠીક છે? એટલે કે આના પહેલા ક્યારે રહ્યા હતા, તમને સ્ટાર્ટ ક્યારે કર્યું હતું? સ્ટાર્ટ કર્યું હતું ઓગસ્ટ 2014 થી, બરાબર ને? એટલે આપણને ખબર છે કે 5 વર્ષ જ તેમનો સમયગાળો હોય છે, પરંતુ હાલમાં પણ એટલે કે મે 2019 સુધી પણ તેમણે પાછી શપથ લીધી છે, એટલે કે 2 વાર તેઓ અધ્યક્ષ પદ પર રહ્યા છે. ક્લિયર છે આટલું? એવરીવન ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ આનો ફટાફટ, ઠીક છે? ઓકે, હવે એક લાસ્ટ ક્વેશ્ચન પૂછી લઉં છું, પછી આપણે આપણો સેશન નો આજનો એન્ડ કરીએ. ભાઈ લોકસભાના અધ્યક્ષ હોય છે, બરાબર, તેને ચૂંટવાની તારીખ કોણ નક્કી કરે છે? લોકસભાના અધ્યક્ષ હોય છે તેની ચૂંટણીની તારીખ કોણ નક્કી કરે છે? ઓકે, ટીએફપી ભી કહે છે કે રાષ્ટ્રપતિ કરે છે, બાકી અંકુર પણ કહે છે કે રાષ્ટ્રપતિ કરે છે. સરસ ભાઈ, અધ્યક્ષની ચૂંટણીની તારીખ કોણ નક્કી કરતો? ભાઈ રાષ્ટ્રપતિ. અને ઉપાધ્યક્ષની કોણ કરે ભાઈ? ઉપાધ્યક્ષની જે ચૂંટણી થાય છે તેની તારીખ કોણ નક્કી કરે? તે પણ રાષ્ટ્રપતિ જ કરે ને. ઓકે, ભરવાડભાઈ કહે છે કે ચૂંટણી પંચ કરે, બાકી બધા કહેશે કે કોણ કરે? લોકસભાના સ્પીકર. ઓકે, અંકુર પણ કહે છે કે અધ્યક્ષ નક્કી કરી. યસ,
તો એ ઉપાધ્યક્ષની જે ચૂંટવાની તારીખ હોય છે તે આપણા સ્પીકર અથવા તો લોકસભાના અધ્યક્ષ નક્કી કરે છે. એટલે કે અધ્યક્ષની ચૂંટણીની તારીખ રાષ્ટ્રપતિ દ્વારા નક્કી થાય, જ્યારે ઉપાધ્યક્ષની તારીખ થાય અધ્યક્ષ દ્વારા નક્કી. બરાબર છે? હવે અહીંયા બધાને ક્લિયર છે આટલું? ભાઈ જો આજના એક લેક્ચરમાં આપણો એક ટોપિક પૂરો થાય છે. ટોપિક કયો હતો? ભાઈ લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. ઠીક છે, પીડીએફ ગ્રુપમાં મળી જશે. ઠીક છે, આની અને હું લિંક પણ મોકલી આપીશ જે ટેસ્ટમાં ક્વેશ્ચન પૂછાવાના છે તે. અહીંયા આપણું શું થાય છે, એક ટોપિક પૂરો થાય છે આજના લેક્ચરનો. બરાબર, કાલે કેટલા વાગે મળવાનું છે? હવે ડેલી લેક્ચર આવવાના છે, બધા હાજર રહેજો, તમારા ફ્રેન્ડ્સને પણ લઈને આવજો. એઝ શેર એઝ મચ એઝ યુ કેન, આપણી વ્યૂઝ વધારવાના છે. બરાબર, અને જ્યારે હું ટેસ્ટની લિંક શેર કરું ભાઈ તમારા મિત્રોને શેર કરી આવજો, તમારા મિત્રોને લઈ આવજો, જેટલું થઈ શકે તેટલું શેર કરજો. ઠીક છે, થેન્ક યુ એવરીવન. અને કાલે જણાવી દઉં, કાલે 12 વાગે આપણે મળવાનું છે એપ પર. બરાબર, 1 વાગે ક્યાં મળવાનું છે? તો ભાઈ યુટ્યુબ પર મળવાનું છે. બધા આવજો. ઠીક છે, નિમેશ 12 વાગે એપ પર પણ આવવાનું છે ભાઈ આપણે, પછી 1 વાગે આપણે યુટ્યુબ પર આવીશું. સો અહીંયા આપણો એક ટોપિક ક્લિયર થઈ ગયો છે. ચલો, થેન્ક યુ સો મચ. કાલે મળીએ 12 વાગે એપ પર, ગુજરાતની મોડર્ન હિસ્ટ્રી લઈને, અને 1 વાગે મળીએ લોકસભા વિશે લઈને. ઠીક છે, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વિશે થયું, પરંતુ મેઇન લોકસભા વિશે હજી બાકી છે. કાલે એક જ લેક્ચરમાં લોકસભા કમ્પ્લીટ કરી નાખશું. બરાબર, ચલો થેન્ક યુ સો મચ. લાઈક કરતા જજો બધા, શેર કરજો ભાઈ, આપણે વ્યૂઝ વધારવાના છે. બરાબર, અમારી ચેનલને ફટાફટથી સબસ્ક્રાઈબ કરી લેજો, ને જ્યારે પણ તમે જો પ્લસ સબસ્ક્રિપ્શન લો, પરચેસ કરો, તો આપણો કોડ નાખતા ન ભૂલતા. ઠીક છે, કોઈને કઈ પણ ક્વેશ્ચન છે? ના ભાઈ, હવે હું અહીંયા છું. એન્ડ યસ, ટેસ્ટ પણ ખૂબ સરસ લેવાના છીએ આપણે, એટલે કે હું કમ બેક કર્યું છું ફૂલ તૈયારી સાથે મેં. બરાબર ને? નો સોરી, કાલે 3:30 તો નહીં થશે, કાલે 12 વાગે રાખીશ. ઠીક છે, 3:30 જોઉં છું, બીજો પણ રાખી દઈશ. એવું હશે તો કાલે એક દિવસમાં ગુજરાતની મોડર્ન હિસ્ટ્રી કમ્પ્લીટ કરાવી દઈશ. ત્યારબાદ આપણે આંદોલનો વિશે લઈને આવવાનો છે. બરાબર, આંદોલનો વિશે એક લેક્ચર આખો લઈને આવવાનો છે, પ્લસ આપણે ગાંધીજીના આંદોલન, બરાબર ને, પ્લસ મહાગુજરાત આંદોલન વિશે હજી લઈને આવવાનો છે લેક્ચર. તો ભાઈ બધા તૈયાર થઈ જાઓ, હવે મસ્ત મસ્ત લેક્ચર ભણવાના છે એક્ઝામ રિલેટેડ. બરાબર, કોઈને કઈ પણ ક્વેશ્ચન છે હવે ફટાફટથી પૂછો તો? નહીં ને? ચલો થેન્ક યુ સો મચ. તો આપણે કાલે મળીએ. બરાબર, કેટલા વાગે? તો ભાઈ 1 વાગે, 12 વાગે એપ પર, ને 1 વાગે મળીએ યુટ્યુબ પર.